યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટેનો એક સુંદર કોર્સ એ આપણા સૌ માટે ખૂબ લાભદાયી છે, આવનારી પેઢી માટે પણ ખૂબ લાભદાયી છે. કારણ કે અત્યારે જે સમાજની વાસ્તવિક પરિસ્થિતિ આપણે જોઈએ છીએ, ઘણા બધા અગ્રણીઓ પાસેથી આપણે વિડીયોમાં પણ જોઈ, જે અનુભવી છે, જે આગેવાનો છે, જેને ઘણા દાયકાઓ સમાજમાં અનેક પ્રકારની પ્રોફિટ નોન પ્રોફિટ એક્ટિવિટીઝમાં કાઢ્યા છે, એમના મોઢે પણ આપણે વાતો સાંભળી કે આ 20 અને 21મી સદીની વાસ્તવિક એક પરિસ્થિતિ છે. એની વચ્ચે આપણે એક મૂલ્યનિષ્ઠ જીવન જીવી પ્રગતિ અને સંતોષ, એટલે કે પ્રોગ્રેસ એન્ડ સેટિસ્ફેક્શન, એ બંનેને ખૂબ સારી રીતે આપણે હાંસલ કરી શકીએ એવી આ એક વાત છે. આ કોર્સની જે અત્યારે આપણે આ વાત કરી એનો મહિમા, એની અગત્યતા થોડા વત્તા અંશે આપણને બધાને અત્યારે સમજાણી હશે, પણ એનો વિશેષ મહિમા અને વિશેષ અગત્યતા એ જ્યારે તમે ભવિષ્યમાં અહીંથી ગ્રેજ્યુએટ થઈને વેન યુ વિલ રિયલી સ્ટેપ ઇન ટુ ધ કમર્શિયલ વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, ત્યારે તમને આ કોર્સની ખૂબ અગત્યતા જણાશે, ખૂબ એનું મૂલ્ય એનો તમને અહેસાસ થશે, ખૂબ એની જરૂરિયાત છે એ તમને અનુભૂતિ થશે. કારણ કે અત્યારે તમે જે સમાજમાં આપણે રહીએ છીએ, કોઈ એવું વર્ણન કર્યું છે કે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સીયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ, મકાનો બહુ સારા બનતા ગયા અને ઘર બધા તૂટતા ગયા. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ડબલ ઇન્કમ્સ એન્ડ મોર ડિવોર્સિસ, આવક બધી ડબલ થતી ગઈ, પતિ પત્ની બંને કમાતા થયા અને છૂટાછેડાના દર પણ વધતા ચાલ્યા. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ હાઈ રાઈઝ બિલ્ડિંગ્સ એન્ડ લો રાઈઝ કેરેક્ટર્સ, કે મકાનો બધા ઊંચા થતા ગયા, ચારિત્ર બધા નિમ્ન થતા ગયા. મુંબઈમાં વરલીમાં વર્લ્ડ વન બન્યું 170 માળનું રેસિડેન્શિયલ ટાવર, દુનિયાનું સૌથી ઊંચું. હવે તો ગુજરાત સરકારે પણ ગુજરાતમાં 22 માળની પરમિશન આપી દીધી, પણ ચારિત્ર બધા બહુ નિમ્ન થતા ગયા. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ સમટાઈમ્સ ગુડ પ્રોફિટ્સ ઇન બિઝનેસીસ બટ શેલો રિલેશનશિપ્સ, એટલે કે ધંધામાં નફા પણ ઘણા કદાચ વધતા ગયા પણ સંબંધો બહુ છીછરા થતા ગયા. સ્વાર્થ પૂરો થાય ધંધામાં અથવા વ્યવસાયમાં સંબંધોમાં, એટલે પછી માનવીય સંબંધો એ વ્યક્તિ સાથે એ ઓછા થતા જાય. This are the times where man has gone all the way to the moon and has come back, but he finds it difficult to cross the road and meet the new neighbor. કે માણસ છે ગુરુત્વાકર્ષણની બહાર જઈને ચંદ્ર પર જઈને પાછો આવ્યો, પણ નવા પડોશીનો પરિચય કેળવવો, મુંબઈ જેવું મોટું શહેર હોય ને 50 માળના બિલ્ડિંગ હોય એમાં 6 મહિના સુધી લિફ્ટમાં ભેગો થાય ને પછી કંઈક ડાઉટ જાય કે આપણે બિલ્ડિંગમાં રહેવાયો લાગે. This are the times where man has broken the atom, જે સાયન્સના વિદ્યાર્થીઓ છે એને ખબર છે, and we have produced tremendous amount of energy. But we find it difficult to break a prejudice. અણુ તોડ્યો, શક્તિ પેદા કરી, પણ પૂર્વગ્રહ તોડવો એ અત્યંત અઘરો છે. એટલે ધ લિસ્ટ ઇઝ વેરી લોંગ ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેટ ઓફ અફેર્સ ઓફ ધ 21st century મેન એન્ડ સોસાયટી, બટ ઇન શોર્ટ યુ કેન સે દેટ ધીસ આર ધ ટાઈમ્સ વેર વી હેવ મચ ટુ શો ઇન ધ શો વિન્ડો એન્ડ નથિંગ ઇન ધ સ્ટોક રૂમ. એટલે દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી ચીજો છે, પણ મનમાં શુભ ભાવના, બુદ્ધિમાં પવિત્ર વિચારો, આચરણમાં મદદરૂપ થવાની અને કોઈનું અહિત ન થાય એવી ક્રિયાઓ એ બહુ જ ઓછી થતી જાય છે. વડીલોને આ વાત સાક્ષી રૂપે હકીકત છે ને. તો એવા એક સમાજમાં, એવા એક સમયમાં આ સદીમાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ. એક વાત બહુ જ હકીકત છે કે જો એક વિદ્યાર્થી તરીકે તમે એમ સમજતા હો કે તમારી પાસે એક સારી ડિગ્રી, 2-4 સારા સર્ટિફિકેટ્સ હશે એટલે તમને સારી નોકરી મળશે, તમારી પ્રગતિ થતી રહેશે અને જીવન સફળ બનશે, તો ત્યાં આપણે થોડાક ભૂલ ભરેલા છીએ. તમને આશ્ચર્ય થશે કે ભારત વર્ષમાં દર વર્ષે 17,000 MBA તૈયાર થાય છે, 17,000 MBAs એવરી યર ઇન ઇન્ડિયા. સમાજને ફક્ત 4,000ની જરૂર છે, બાકીના 13,000 MBA શું કામ કરે છે? એ સામાન્ય BCOM કે ઘણી વખત 12th ધોરણ ભણેલી વ્યક્તિ કરતા હોય એ જ કરવું પડે છે. હું કદાચ એવા 15 છોકરાઓને ઓળખું છું જેની પાસે MBAની ડિગ્રી છે અને 6,000 થી 8,000 રૂપિયામાં નોકરી કરે છે. એટલે તમે વિદ્યાર્થીઓ મનમાંથી કાઢી નાખજો કે તમે કદાચ પોસ્ટ ગ્રેજ્યુએટ થશો, ડબલ પોસ્ટ ગ્રેજ્યુએટ થશો, દેર ઇઝ અ ગુડ જોબ કન્ફર્મ ફોર યુ, ફરગેટ ઇટ, એ શક્ય નથી. કારણ કે તમારી પાસે જે સર્ટિફિકેટ છે એવું તો હજારો વિદ્યાર્થીઓ પાસે છે, એ તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જશો કંપનીમાં ત્યારે તમને ખબર પડશે કે ફોર વન જોબ, ફોર વન ઓપનિંગ દેર વુડ બી અ ક્યુ ઓફ 500 પીપલ. એક નોકરીની લાઇનમાં, એક પોસ્ટ માટે 500 જણા તમારી જેવા લાઇનમાં ઊભા હશે. એમાં તમારો 300મો નંબર હશે, ઇન્ટરવ્યુઓ પૂરા થશે, 200 સુધી પહોંચશે, ત્યારે બહાર આવીને એક સામાન્ય પટ્ટાવાળો કહી જશે કે ભાઈ કેન્ડિડેટ સિલેક્ટ થઈ ગયો છે, બાકીના બધા ઘેર જાઓ. એટલે તમે 3 કલાક લાઇનમાં ઊભા રહીને સર્ટિફિકેટ જે હાથમાં રાખ્યા હતા તાત્કાલિક દેખાડવા માટે
એ લઈને તમારે પાછું જવાનું. પછી પાછું અઠવાડિયું ઘેર બેઠા રાહ જોવાની, ક્યાંક ઓપનિંગ આવે તો પાછા લાઈનમાં ઊભા રહીએ. એટલે અત્યારે તમે આવું જો માનસ હોય તો એ ભવિષ્ય બહુ ધૂંધળું છે. એની માટે તમારા અભ્યાસક્રમ સિવાય, તમારી ડિગ્રી સિવાય, તમારા સર્ટિફિકેટ સિવાય આ ઇન્ટિગ્રેટેડ કોર્સની જે વાત થઈ એ કોર્સની અત્યંત જરૂર છે. સારામાં સારી તમારી પાસે ડિગ્રી હશે, યોર એકેડેમિક્સ, યોર ટેલેન્ટ્સ, યોર એક્સપિરિયન્સ, યોર નોહાઉસ, યોર પ્લેટફોર્મ્સ, યોર સપોર્ટ સિસ્ટમ્સ કેન ટેક યુ ટુ અ સર્ટન લેવલ. બટ બિયોન્ડ દેટ લેવલ, ઇન્ટિગ્રિટી, હમ્બલનેસ, એડેપ્ટેબિલિટી, આવા ઘણા બધા સદગુણો છે એ કામ કરી જશે. ગમે તેવી આવડત અને હોશિયારી તમારામાં હશે, તમે અમુક કક્ષા સુધી ચોક્કસ એના બળે પહોંચી જશો. પણ અમુક સીલિંગ જો તોડવું હશે, આજે એવા પણ એક્ઝિક્યુટિવ્સ છે, તમને એ પણ એક સપનું દેખાડી દઉં કે જેનો વાર્ષિક પગાર 10 કરોડ છે, 50 કરોડ છે, 100 કરોડ છે, 200 કરોડ છે, 500 કરોડ છે, એવા પણ કર્મચારીઓ પૃથ્વી ઉપર છે. એ માલિકો નથી, કર્મચારી છે, સીઈઓ અથવા એમડી છે, પણ એ લોકોના વાર્ષિક પગાર 500 કરોડ છે, 800 કરોડ છે, એવા પણ વાર્ષિક પગારવાળી વ્યક્તિઓ પૃથ્વી ઉપર છે. તમે ખાલી આ ફંક્શન પતે એટલે ગૂગલ ઉપર જ્યોર્જ એલિસને શબ્દ નાખજો, ઇઝ ધી હાઈએસ્ટ પેઇડ એક્ઝિક્યુટિવ, ઓરેકલ કંપનીના સીઈઓ છે. છેલ્લા 5 વર્ષનો એમનો એવરેજ પગાર $400 મિલિયન છે. $1 મિલિયન એટલે રાઉન્ડ ફિગર 7 કરોડ રૂપિયા થયા. 2800 કરોડનો એમનો વાર્ષિક પગાર છે. મેં પોઝ એટલે આપ્યો કે સિંક થાય, આ આંકડો તમને અંદર બેસે અને હું પૂર્ણ જાગૃત અવસ્થામાં બોલું છું. 2800 કરોડ રૂપીઝ પર એનમ એટલે 12 મહિનાના 2800 કરોડ એટલે મહિને 250 કરોડ, રોજના 8 કરોડ. હવે ફરી વખત પોઝ આપું છું એટલે તમને સિંક થાય, અંદર બેસે કે આવી વ્યક્તિઓ પણ પૃથ્વી ઉપર જીવે છે. અગેન, એ લોકો માલિકો નથી, કર્મચારી છે. આ કક્ષા સુધી તમે પણ પહોંચી શકો છો. જ્યોર્જ એલિસન એમના જીવનની પ્રાઇમરી સ્કૂલ એમની ગામડામાં સામાન્ય મ્યુનિસિપાલિટી સ્કૂલમાં કરી. એમની પાસે પગમાં પહેરવાના ચંપલ નહોતા. યુનિવર્સિટીના એજ્યુકેશન માટે 1 વર્ષ એમને ઘરે બેસવું પડ્યું કારણ કે સ્કોલરશિપની વ્યવસ્થા નહોતી થઈ. એની કરતાં તો તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે આવી એક પ્રતિષ્ઠિત પીપી યુનિવર્સિટીમાં તમે ભણી રહ્યા છો. તમારી પાસે અગ્રગણીઓ જે છે એ વિશાળ હૃદયના છે, શિક્ષકો છે એ પૂર્ણ પ્રયત્ન કરે છે, અને અમારી જેવી સંસ્થા પણ સાથે જોડાઈને તમારા ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ છે. યુ આર મોર ફોર્ચ્યુનેટ દેન જ્યોર્જ એલિસન, એન્ડ ઇફ યુ આર મોર ફોર્ચ્યુનેટ દેન જ્યોર્જ એલિસન, ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ રાઇઝ ટુ દેટ લેવલ. યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. થેન્ક યુ. જ્યોર્જ એલિસન કરતાં તમારી પાસે ઘણી સારી વ્યવસ્થા છે તો એ કક્ષા સુધી તમે પણ પહોંચી શકો છો, કારણ કે જ્યોર્જ એલિસનમાં જેટલી બુદ્ધિ ભગવાને મૂકી છે એટલી તમારામાં પણ મૂકી છે. ઓનલી થિંગ ઇઝ યોર એક્સપોઝર એન્ડ યુ નીડ ટુ એક્સપ્લોઇટ. એ કક્ષા સુધી તમે પહોંચો, આ તો એક વિદ્યાભ્યાસની વાત થઈ, સાથે સાથે એક વ્યક્તિ તરીકે તમે અમૂલ્ય વ્યક્તિત્વ ધરાવો, સમાજનો દરેક વર્ગ તમને સ્વીકારે, તમારા જીવનમાં એવા સદગુણો હોય કે એ સદગુણોથી તમે જાતે તો દીપી ઉઠો, તમારા સહવાસને પણ તમે દીપાવી શકો અને દૂર સુધી તમારા અજવાળા પ્રસરી શકે. વલ્લભભાઈ એક આદર્શ આપણી સામે બેઠા છે, ખૂબ ઓછો અભ્યાસ છે એમ, પણ વ્યક્તિ તરીકે સંસ્કારથી માંડીને ખાનદાની, જે વ્યક્તિનો અભ્યાસ ખૂબ સામાન્ય હોય એ વ્યક્તિને આવી યુનિવર્સિટી ઊભી કરવાનો વિચાર આવે એ સંસ્કાર વગર શક્ય નથી. એટલે તમારું વ્યક્તિત્વ જુદું થઈ શકે, તમે સમાજનું એક મોટું પ્રદાન કરી શકો એવું પણ એક જીવન બનવું જોઈએ. એની માટે આ ઇન્ટિગ્રેટેડ કોર્સ છે, જે મુખ્ય પાયો, મુખ્ય વિચાર જે છે એ 4Q એન ઇન્ટિગ્રેટેડ લાઈફ. એટલે આપણા જીવનમાં 4 ક્વોશન્ટ દ્રઢ હોવા જોઈએ. એમાં પ્રથમ ક્વોશન્ટની વાત કરી, જે આપણને અહીંયા કોર્સમાં સમજાવતી વખતે વાત થઈ કે ફિઝિકલ ક્વોશન્ટ, જે તમારી શારીરિક શક્તિથી માંડીને નાની મોટી આવડતો સુધીની વાત છે, ફિઝિકલ ઇમ્પ્રેશન્સથી માંડીને ફિઝિકલ એક્સપ્રેશન સુધીની વાત છે, ફિઝિકલ હેલ્થથી માંડીને ફિઝિકલ અચીવમેન્ટ સુધીની વાત છે, એ આ ફિઝિકલ ક્વોશન્ટમાં આવે છે. કારણ કે અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવત છે, અ હેલ્ધી માઇન્ડ રિસાઇડ્સ ઇન અ હેલ્ધી બોડી. તમારું શરીરનું સ્વાસ્થ્ય સારું હોય તો મનનું ચોક્કસ હોય જ.
દેશના પ્રધાનમંત્રી 70 વર્ષની ઉંમરે 18 કલાક કામ કરે, એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું છે, એટલે બુદ્ધિ અને મન પણ એમાં ચોક્કસ સારા હોય જ, જેના આપણને દર્શન રોજ થાય જ છે. તો 70 વર્ષની ઉંમરે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જો 18 કલાક કામ કરતા હોય, હમણાં જ 2 દિવસ G20ની મીટિંગમાં ઓસાકા જાપાન ગયા, અનબિલિવેબલ 20 દેશના પ્રધાનમંત્રી અને પ્રેસિડેન્ટ સાથે એમણે 2 દિવસમાં મીટિંગ્સ કરી. જે જનરલ શેડ્યુલ આખા દિવસનો હોય G20ની, એ તો ખરો જ, એ સિવાય તમે 2 જ દિવસ પહેલાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ટાઇટલ પેજ ઉપર વાંચજો 20 મીટિંગ્સ. બીજું નીચે લખ્યું છે 9-18 પુલ અસાઇડ્સ. પુલ અસાઇડ્સ એટલે શું? સાહજિક ડિનરમાં કોઈ પ્રેસિડેન્ટને જોવે, ફ્રાન્સના પ્રેસિડેન્ટને જોવે, એટલે એક હાથમાં થાળી લઈને પછી એમનું બાવડું પકડીને બાજુ પર લઈ જાય અને પછી એમની સાથે કંઈક વાત કરે, એને પુલ અસાઇડ કહેવાય. એવા 18 એમના પુલ અસાઇડ્સ છે. આટલું બધું મનમાં રાખવું રહી શકે તો મન અને બુદ્ધિ બંનેને સતેજ રાખવા માટે શારીરિક રીતે એટલે કે સંપૂર્ણ ફિઝિકલી ફિટ હોવું એ ખૂબ જરૂરી છે. પછી આપણે વ્યાયામ કરીએ, યોગાસન કરીએ, કંઈક કરીએ, સાંજે જેટલો ટાઈમ બાઇક ઉપર ફરવામાં વાપરે એનો અડધો ટાઈમ સવારે કસરતમાં વાપરવાનો છે. સ્તબ્ધ થઈ ગયા કે આ વાક્ય ખોટું આવ્યું. તમે જ્યારે યંગ હો, તમારી 50 વર્ષની ઉંમર સુધી હોય ત્યાં સુધી તમારું ફિઝિકલ જો તમે વેલ બિલ્ડ ના હો, તમારી ઇમ્પ્રેશન જ ક્રિએટ ના થાય. હજી અહીંયા સુરતમાં તો બિઝનેસ કલ્ચર છે, કોર્પોરેટ કલ્ચર નથી. બહુ જ ઓછું હશે કદાચ કોર્પોરેટ કલ્ચર, પણ બિઝનેસ કલ્ચર છે, વેપાર ઉદ્યોગનો ધંધો છે, કોર્પોરેટ કલ્ચર નથી કે MNC ફૂલ ફ્લેજેડ કામ કરતી હોય. તમે મુંબઈ દિલ્હી જેવા મોટા શહેરમાં જાઓ, ન્યુયોર્ક ટોક્યો હોય, લોસ એન્જલસ હોય, એવા મોટા શહેરમાં જાઓ જ્યાં સંપૂર્ણ કોર્પોરેટ કલ્ચર હોય, ત્યાં બધા એક્ઝિક્યુટિવ્સને તમે મળો તો સવારે 7 વાગ્યા એની જે એનર્જી લેવલ હોય, અનબિલિવેબલ. એ એનર્જી લેવલથી તમે કામ કરો એ તમારું પરિણામ જ જુદું લાવે. અમિતાભ બચ્ચન, એમની ઉંમર કદાચ અત્યારે 74-75ની આજુબાજુ હશે. લગભગ 7-8 વર્ષ પહેલાં એમના માતૃશ્રી તેજી બચ્ચન ખૂબ બીમાર હતા. આ બાજુ એમનું કમિટમેન્ટ સિંગાપુરમાં શૂટિંગ્સનું હતું, કારણ કે એ બધી ડેટ્સ તો 6 મહિના 8 મહિના પહેલાં બધી શેડ્યુલ થઈ જતી હોય. એમના મનમાં એક સંઘર્ષ કે મારે આમાં શું કરવું. એમને કહ્યું કે બંને કમિટમેન્ટ, મારું વર્ક કમિટમેન્ટ છે એ પણ હું આપીશ, અને મારી માતા પ્રત્યે મારી સેવાનું જે કમિટમેન્ટ એક દીકરા તરીકે હોવું જ જોઈએ એ પણ હું પૂરું કરીશ. તમને આશ્ચર્ય થશે કે લગભગ 67-68 વર્ષની ઉંમરે, એટલે કે આજથી 7-8 વર્ષ પહેલાં, અમિતાભ બચ્ચને 1 મહિનામાં 22 વખત સિંગાપુર બોમ્બેથી અપડાઉન કર્યું. શું એનર્જી લેવલથી લોકો કામ કરે છે. અને તારે 5 એક્ઝામ આપવાની હોય, 5 પેપર હોય, એ વચ્ચે વચ્ચે પાછી રજા હોય, 15 દાડા પરીક્ષા ચાલે, તો 16 દિવસે કે બહુ થાકી ગયો, એટલે તારે પતી ગયું, ત્યારે પછી અહીંથી વરાછાની બહાર જવાનું નથી, ત્યાં ત્યાં તું આટા મારીશ. ફિઝિકલ ફિટનેસ તો હોવી જોઈએ. અમે પ્રમુખ સ્વામી મહારાજને 92 વર્ષની ઉંમર સુધી સંપૂર્ણ ફિઝિકલ ફિટ જોયા છે. 92 વર્ષની ઉંમર સુધી પ્રમુખ સ્વામી મહારાજ રોજ 70 ઇનકમિંગ પત્રો વાંચતા અને એનો ઉત્તર આપતા. રોજ સવાર બપોર સાંજ 150-150-150 એમ 500 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપી, એમના પ્રશ્નો સાંભળી, એનું સમાધાન આપતા. રોજ પ્રમુખ સ્વામી મહારાજ સાયંકાળે 1.5-2 કલાક સુધી આવી રીતે એક સમુદાયની વચ્ચે રહીને સત્સંગ લાભ આપતા. રોજ લગભગ 30-40 ઇનકમિંગ અને આઉટગોઈંગ ફોન્સ અટેન્ડ કરતા. રોજ 2-2.5 કલાકની સંસ્થાની વહીવટી મીટિંગમાં પોતે બેસતા, કારણ કે આ BAPS સંસ્થા એ દુનિયાની પ્રથમ 10માંની એક સંસ્થા છે. યુનાઇટેડ નેશન્સમાં BAPSને NGO કેટેગરીમાં એક પરમાનન્ટ સ્ટેટસ છે. તમારામાંથી ઘણા બધાએ અક્ષરધામ જોયું હશે, જસ્ટ રેઝ યોર હેન્ડ્સ, ગાંધીનગર અથવા દિલ્હી, બધાએ. એવા નાના મોટા કેમ્પસ, 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી એકલા હાથે બાંધ્યા, 1300, એન્ડ હી સક્સેસફુલી એડમિનિસ્ટર્ડ ઇટ, એનું સફળ સંચાલન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 100થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો બાંધી અને એનું સફળ સંચાલન કર્યું. અહીં સુરતમાં તમને અડાજણ પાસે મોટું મંદિર દેખાય છે, એની પાછળ 10 માળનું મોટું બિલ્ડિંગ છે જ્યાં હોસ્ટેલ અને સ્કૂલ ચાલે છે. પાછલા જ રોડ ઉપર અમારી પ્રમુખ સ્વામી જનરલ હોસ્પિટલ છે. આ બધા એકમો અહીંયા વર્ણવું છું. તમે નંબર 8 નેશનલ હાઈવે, હવે નંબર 48 થઈ ગયો. આબુથી મુંબઈ સુધી જાઓ તો 50 કિલોમીટર અમારી સંસ્થા આવે. અને જે અક્ષરધામ તમે દિલ્હીમાં જોયું કે ગાંધીનગરમાં જોયું, દિલ્હી કરતાં ડબલ સાઈઝ. દિલ્હી 110 એકર છે, અમેરિકામાં
265 એકર ઉપર રોબિન્સ મિલમાં બને છે, જે 2022 ઓગસ્ટમાં ઉદ્ઘાટિત થશે. અત્યારે 7000 કારીગરો કામ કરે છે. એ જ્યારે બનશે ત્યારે વોટ ઇઝ વેટિકન ટુ ક્રિશ્ચિયન્સ, વોટ ઇઝ મેક્કા ટુ મુસ્લિમ્સ, વુડ બી અક્ષરધામ ટુ હિન્દુઝ. આના વિઝનરી હતા પ્રમુખ સ્વામી મહારાજ. અક્ષરધામ જેવા કેમ્પસીસ અત્યારે 4 બની રહ્યા છે. અમેરિકામાં રોબિન્સવિલે, સાઉથ આફ્રિકામાં જોહાનસબર્ગ, ઓસ્ટ્રેલિયામાં સિડની, અને અભૂતપૂર્વ અદ્વિતીય ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ધીસ સિવિલાઇઝેશન અપોન ધીસ અર્થ ફર્સ્ટ ટ્રેડિશનલ કન્વેન્શનલ હિન્દુ મંદિર ઇન ધ મિડલ ઇસ્ટ, યુએઈ અબુધાબીમાં. અબુધાબીના શેખ મહેશભાઈ, અબુધાબીના શેખે 23 એકર જગ્યા BAPS ને દાનમાં આપી. પ્રમુખ સ્વામી મહારાજનું આ કાર્ય, 92 વર્ષની ઉંમર સુધી એ ફિઝિકલી ફિટ અને આ કાર્ય કરી શકતા હતા. તો આપણે પણ ધારીએ તો ફિઝિકલી ફિટ મોટી ઉંમર સુધી રહી શકીએ. મેં તમને નરેન્દ્રભાઈ મોદીની વાત કરી, મેં તમને અમિતાભ બચ્ચનની વાત કરી, મેં તમને પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી, એટલે આ થઈ શકે છે. એની માટે એક સરસ ફોર્મ્યુલા ઘણી વખત કોર્પોરેટ્સને અમે સમજાવીએ છીએ કે તમારી પાસે 24 કલાક છે, એમાંથી 8 વત્તા 8 વત્તા 8ની સિસ્ટમમાં તમારે 24 કલાક ગાળવાના. પહેલા 8 કલાક છે એ તમારું નૈતિક પ્રામાણિક પુરુષાર્થ, જે પણ વ્યવસાયમાં તમે હો. બીજા 8 કલાક છે સારી રીતે ઊંઘ લેવી અને આરામ, અને ત્રીજા 8 કલાક છે બહુ ઇમ્પોર્ટન્ટ, ઇફ યુ લીવ ઇટ વેલ યુ કેન વિન યોર લાઈફ, ઇફ યુ કાન્ટ લીવ ઇટ વેલ યુ મે પ્રોબેબલી લુઝ યોર લાઈફ. ત્રીજા 8 કલાકમાં અમે શીખવાડીએ છીએ 3F 3H અને 3S. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H એટલે હેલ્થ, હાઈજીન, હોબી. અને 3S એટલે સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારે 3-8 કલાક ફ્રેગમેન્ટ્સમાં જવા જોઈએ. તો એ વેલ બેલેન્સ ડે એન્ડ દસ અ વેલ બેલેન્સ લાઈફ. જેટલા દિવસો પૃથ્વી ઉપર જીવીએ એમાંથી 70% દિવસો આ 8+8+8ની ફોર્મ્યુલામાં તમે જીવી શકો તો ઇટ ઇઝ અ વેલ લિવડ બેલેન્સ લાઈફ. તે તમારા ફિઝિકલ ક્વોશન્ટમાં આવે છે. એ બહુ જ આપણે આખરી વાત હોય છે, એમાં બહુ સ્કોલરશિપ કે સ્પોન્સરશિપની જરૂર હોતી નથી. કેવળ આપણા નિર્ણય અને નિર્ણય પછી આપણા મનોબળની જરૂર છે, તો એ થઈ શકે છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વોશન્ટ ઇઝ યોર ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, તમારી બુદ્ધિમત્તા. ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટની એક સરસ વ્યાખ્યા છે. વોટ ઇઝ ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ? ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ મીન્સ યુ થિંક રેશનલી, યુ એક્ટ પર્પઝફુલી એન્ડ યુ ડીલ ઇફેક્ટિવલી વિથ ધ સિચ્યુએશન. એટલે તમે બહુ જ તર્કથી કોઈ પણ વાત, કોઈ પણ વિચાર, કોઈ પણ કાર્ય ને અનુમતિ આપો. તર્કથી વિચારીને તમે એનું મૂલ્યાંકન કરો. યુ એક્ટ પર્પઝફુલી. તમે નાનામાં નાની ક્રિયા દિવસમાં કરો, ઘરે, ઓફિસ કે બહાર, એની પાછળ કંઈક નાનો હેતુ સમાયેલો હોવો જોઈએ. હું નવરો બેઠો ને બાલ્કનીમાં બેઠા બેઠા નીચે ગયેલી રિક્ષા પસાર થઈને કેટલા કૂતરા પસાર થાય ગણવાની નહીં, એની આ ગણવાની ક્રિયા નથી. યુ એક્ટ પર્પઝફુલી. તમારી સ્મોલેસ્ટ એક્ટ શુડ હેવ અ પર્પઝ. અને યુ ડીલ ઇફેક્ટિવલી વિથ ધ સિચ્યુએશન. જે પરિસ્થિતિનું નિર્માણ જીવનમાં થાય, ઇચ્છનીય અનિચ્છનીય, યોગ્ય અયોગ્ય, જરૂરિયાત બિનજરૂરિયાત, એ પરિસ્થિતિએ સંજોગને તમે બહુ કુશળતાપૂર્વક, બહુ નિપુણતાથી તમે એનો સામનો કરીને એનું સમાધાન લાવી શકો, એ તમારી બુદ્ધિમત્તા છે. તો પહેલું છે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ. અને જેની પાસે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ હાઈ હોય એ જીવનમાં પ્રગતિ તો કરે જ, કક્ષા તો પ્રાપ્ત કરે જ. એ ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ તમે તમારા ક્ષેત્રમાં જેટલા ઊંડા ઉતરો એટલા ઊંચા ઉઠો, એ સિદ્ધાંત છે. ધ મોર યુ ગો ડીપ ધ મોર યુ રાઇઝ. બુદ્ધિમત્તાની વાત એવી છે. પછી કોઈ પણ ક્ષેત્ર હોય, આપણે એમ સામાન્ય સમજીએ છીએ કે બહુ માહિતી હોય ને એ માણસ બુદ્ધિશાળી કહેવાય. રોંગ. આપણે એમ સમજીએ કે કોઈ પણ એક ક્ષેત્રનું ખૂબ જ્ઞાન હોય એ બુદ્ધિશાળી કહેવાય. પાર્શલી રાઈટ. અને જો આપણે એમ સમજીએ કે કોઈ પણ ક્ષેત્રની તમામ માહિતી અને તમામ જ્ઞાન ખૂબ સારા પ્રમાણમાં આ વ્યક્તિ પાસે છે અને એનો યથાર્થ ઉપયોગ પોતાની અને સમાજની ઉર્ધ્વગતિ માટે વાપરે છે, દેટ ઇઝ ફૂલ રાઈટ. તો દેટ ઇઝ યોર ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, કે તમારા ક્ષેત્રમાં તમારે નિપુણતા લાવવી જ પડે. ડીડ યુ આસ્ક સચિન તેંડુલકર કે હાઉ કેન યુ પ્લે ફૂટબોલ? સચિન તેંડુલકરને પ્રશ્ન પૂછો ને કે તમે ફૂટબોલ કેવું રમી શકો છો. એમની પાસે જે એક કળા છે એ અદભુત, 100 ઇન્ટરનેશનલ ટાસ્ક, ગોડ ઓફ ક્રિકેટ.
તમારી જે કળા કે જે બુદ્ધિમત્તા, તમે જે કોર્સ હાથ પર લીધો, કોઈ બીકોમ છે, કોઈ બીએસસી છે, કોઈ ફાર્મસી છે, કોઈ એન્જિનિયરિંગ છે, કોઈ મેડિસિન છે, એમાં તમારે બહુ જ ડેફ્થ ઉપર જવાનું. તમને એટલો તો જીવનમાં ગૌરવ હોવો જ જોઈએ કે મારા ક્ષેત્રમાં પૂછાયેલો કોઈ પણ પ્રશ્ન મને ના આવડે એ તો શક્ય જ બનવું ના જોઈએ. એની માટે ઇનોવેશન ચાલુ રાખવાનું, વિદ્યાર્થી અવસ્થા પૂરી થાય પછી પણ વાંચન ચાલુ રાખવાનું, નોકરી ધંધામાં પણ અનુભવ લેતા લેતા લોકો પાસેથી, પુસ્તક પાસેથી, ઇન્ટરનેટ પાસેથી ખૂબ શીખતા રહેવાનું. તો હમણાં જે આપણને વાત કરી લોન્ચિંગમાં, ધ પ્રોસેસ ઓફ લર્નિંગ ઇઝ કોન્સ્ટન્ટ ઇઝ ટિલ ધ લાસ્ટ બ્રેથ ઓફ યોર લાઈફ. તમે શીખી શકો છો ને. હમણાં ગયા વર્ષે અમેરિકામાં એક લેડીને બહુ જ ઈચ્છા હતી કે મારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું છે, પણ બહુ ગરીબ ઘરની બાઈ હતી એટલે એનું સપનું યુવા અવસ્થામાં પૂરું ન થયું. અને પછી તો ઘર વ્યવહાર સંસારની બધી પ્રવૃત્તિઓ ચાલી, પણ બધામાંથી પરવાર્યા પછી એમને 90 વર્ષે એમને એમ થયું કે મારો સંકલ્પ પૂરો કરું. એમને સ્પેશિયલ એપ્લિકેશન કરી એમના સંકલ્પની, યુનિવર્સિટીએ પરમિશન પણ આપી. 90 વર્ષે એમણે કોર્સ જોઈન કર્યો અને 93 વર્ષની ઉંમરે ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂરું કર્યું. એકે એટીકેટી ના આવ્યો તો જ તાલીઓ પાડજો, કારણ કે 90 થી 93 ઉંમર વયની વાત કરું છું, એમાં એમને એક પણ એટીકેટી આવી નથી. પેશન, ભણવું પડે છે એટલે ભણીએ છીએ, ધેટ્સ રોંગ, પણ બારે ભણીને સારી ડિગ્રી પ્રાપ્ત કરવી છે અને કિંમત તો એની થશે જ, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. અને એવું ભણીએ, વાય ડુ યુ હેવ ટુ ગો ફોર અ જોબ, જોબ હેઝ ટુ કમ ટુ મી, એ સિદ્ધાંતથી ભણવાનું. હું નોકરી શોધવા નહીં જઉં, નોકરી મને શોધતી આવી છે. તમે આઈઆઈએમ અમદાવાદ દુનિયાની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સ્કૂલ છે, ઇન્ટરનેશનલ રેટિંગમાં હાર્વર્ડ, ઓક્સફર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ, સ્ટેનફોર્ડ એ બધા કરતાં પણ આઈઆઈએમ એ આગળ છે. એમાંથી છોકરો ગ્રેજ્યુએટ થાય, આપણે ભારતનો અને ગુજરાતનો ગૌરવ કહેવાય. એમાંથી છોકરો એમબીએ થાય એટલે 22 વર્ષનો છોકરો છે, ના કેમ્પસ ઇન્ટરવ્યુમાં જાયન્ટ મલ્ટીનેશનલ કંપનીઝ આવે અને એ કંપનીના એક્ઝિક્યુટિવ સ્ટુડન્ટ સાથે સર 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 કરીને વાત કરે, લાઈનમાં શું ઉભું રહેવાનું 250ની. અને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ છોકરો નક્કી કરે, પહેલી જોબમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ છોકરો નક્કી કરે. એવી રીતે સારો અભ્યાસ થાય, તમારા ક્ષેત્રમાં તમે ઊંડા ઉતરો, પછી કોઈ પણ મેં કીધું ક્ષેત્ર હોય, તમારી કોઈ આવડત હોય. ડૉક્ટર બેન કાર્સન અત્યારે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં અને જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક ન્યુરોલોજીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, જે હમણાં ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પની સામે પણ એક કેન્ડિડેટ તરીકે ઊભા રહેલા પ્રેસિડેન્શિયલ ઇલેક્શન દરમિયાન, પછી તો એમને પોતાની પાર્ટીના વડીલોના કહેવાથી વિડ્રો કરેલું. પણ એમનો વિશ્વ પ્રસિદ્ધ પ્રસંગ, બે સિયામીસ ટ્વિન્સને એમણે છૂટા પાડેલા, એટલે કોઈ માતાએ જોડિયાને જન્મ આપ્યો અને બંને બાળકો અહીંયા માથાથી જોઈન્ટ હતા. બંને શક્યતાઓ હતી, એક તો મરે જ જે છૂટા પાડવાનો પ્રયત્ન કરે તો, અને બે મરે એવી પણ 70% શક્યતાઓ હતી. 1 was 100%, 2 was 70%, ઓપરેશન ચાલુ કરે તો. બેન કાર્સને આ ચેલેન્જ ઉપાડી, એમની લગભગ 15ની ડૉક્ટરની ટીમ સાથે એમણે નોન સ્ટોપ ઊભા ઊભા 22 કલાક ઓપરેશન કર્યું, 22 આવર્સ, અને સિયામીસ ટ્વિન્સને એમણે છૂટા પાડ્યા. આજે બંને તરુણો આજે જીવી રહ્યા છે. કેટલી બધી સ્કિલ. ડૉક્ટર સુબ્રમણ્યમ છે લેનોક્સિલ હોસ્પિટલમાં, જેમણે પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસ ઓપરેશન કર્યું, 5000નો સ્ટાફ, મેડિકલ, પેરામેડિકલ, નોન મેડિકલ, એડમિનિસ્ટ્રેટિવ, એ આ એક વ્યક્તિના નામ ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે. ડૉક્ટર સુબ્રમણ્યમ માટે કહેવાય હી હેઝ હેન્ડ્સ ઓફ ગોડ, એમનો સક્સેસ રેટ 99.9% છે. ડૉક્ટર રમાકાંત પાંડા એશિયન હાર્ટ હોસ્પિટલ મુંબઈ, જે દુનિયામાં સેકન્ડ બાયપાસ સર્જરી માટે પ્રથમ કક્ષાના ડૉક્ટર છે, કે તમારે એક બાયપાસ થઈ ગયું 50, 55, 60, 75, બીજું બાયપાસ તમારે 85, 90, 95, 98 વર્ષની ઉંમરે આવ્યું, બહુ ડેલિકેટ ઓપરેશન થઈ ગયા, એની માટે ડૉક્ટર રમાકાંત પાંડામાં એના હાથ માટે કહેવાય છે 99.999 સક્સેસ રેટ છે. એ ડૉક્ટર રમાકાંત પાંડા, એમનો ઇન્ટરવ્યૂ અમે મુંબઈમાં યુવક મંડળમાં 1800 યુવકોની હાજરીમાં લીધેલો, ત્યારે એમણે કહ્યું કે હું જે ગામડામાં ઓરિસ્સામાં ઉછર્યો ત્યાં કોઈ પ્રાઇમરી સ્કૂલ હતી નહીં, મારી માં રોજ 3 કિલોમીટર મને તેડીને બાજુના ગામડામાં ભણવા રહી જતી, અને હું સ્કૂલમાં ભણું ત્યાં સુધી આજુબાજુના ખેતરમાં ખેત મજૂર તરીકે કામ કરતી, કારણ કે મારા માં અને બાપ બંને ખેત મજૂર હતા, અમારી પાસે જમીન અને ખેતર પણ નહોતું. પણ એક અભણ બાય, એના મનમાં એમ હતું કે મારે મારા દીકરાને મોટો ડૉક્ટર બનાવવો છે, એટલે ગામમાં બધાને કહેતી ફરે કે કોઈ સારા ડૉક્ટરની સમાચાર આવે છાપામાં તો મને કહેજો ને,
એમ કરતાં કરતાં પોતાના બાળકને ભણાવ્યો, પછી એમને સ્કોલરશિપ્સ ને મેરિટ્સ ને બધું એ પ્રમાણે મળ્યું અને આટલા મોટા હાથ સર્જન થયા. એના કરતાં તો આપણી પાસે સારા રિસોર્સિસ છે. તો તમારા ક્ષેત્રમાં તમારે ડેફ્થ ઉપર ઉતરવાનું તો ભવ્ય કામ થશે. રોહિત શર્મા કરે છે ને અત્યારે પોતાના ક્ષેત્રમાં ઊંડા ઉતર્યા છે તો તમને જોવાની મજા આવે છે કે નહીં? પહેલા ભારતીય બેટ્સમેન જેને એક વર્લ્ડ કપમાં 4 સેન્ચુરી કરી, ફર્સ્ટ ઇન્ડિયન બેટ્સમેન. ઓવરઓલ સેકન્ડ એક શ્રીલંકાના કુમાર સંગાકારા તને 2015ના વર્લ્ડ કપમાં કરેલી, હવે આમણે આ વખતે કરી. પણ હજી આમની પાસે તો 2 મેચ છે, સેમિફાઇનલ અને ફાઇનલ, હોપફુલી 2 વી પ્રે ફોર 2. તો હજી એમની પાસે એક ચાન્સ છે 1 સેન્ચુરી અથવા 2 સેન્ચુરી કરવાનો. તો કેટલા ટેલેન્ટેડ છે આ વ્યક્તિ. ભગવાને આવી નાની મોટી ટેલેન્ટ, આવડત, બુદ્ધિશક્તિ આપણા બધામાં મૂકેલી છે. આટલું જ સમજવાનું છે, આપણે પણ એક્સપોઝ કરી શકીએ છીએ, તો વી કેન ડૂ ઇટ. પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશમાં 1300થી પણ વધારે દેવાલયો બાંધ્યા, જેની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. એ તમારા સુરતમાં બધા જે બાંધકામ કરતા હોય ને એ બધા બિલ્ડર કહેવાય, પ્રમુખ સ્વામી માસ્ટર બિલ્ડર કહેવાય, હા, ગિનિસ બુકે લખ્યું છે. તો ગાંધીનગરમાં જ્યારે અક્ષરધામ બનાવવાનું હતું ને ટોપ સુધી ગયું ત્યારે બધાને પ્રશ્ન આવે કે ઉપરનો ભાગ કેવી રીતે આપણે એનો આકાર આપવો. જો સ્પાઇરલ આકાર આપીએ, શિખર આપીએ, તો એ મંદિરના સ્વરૂપમાં ગણાઈ જાય. ગુંબજ આપીએ તો દૂરથી એક મસ્જિદ જેવો આકાર આવી જાય. તો આપણે શું કરવું કે અક્ષરધામ એક મોન્યુમેન્ટ છે, મંદિર નથી, એક સ્મારક છે. બહુ જ વિચાર કર્યો, પણ અમારી ટીમને, સંતોને, પ્રોફેશનલ ટીમને બહુ આમ એવો કંઈ ઉત્તમ વિચાર કોઈને સૂઝ્યો અને બધાને સ્વીકાર્ય, માન્ય અને ગમી ગયો એવું નહોતું. પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ કે હું પણ વિચારું. નેક્સ્ટ ડે પ્રમુખ સ્વામી મહારાજે વિચાર પ્રસ્તુત કર્યો કે આપણે અષ્ટકોણ કરીએ, જે દુનિયામાં પહેલી વખત થઈ રહ્યું હતું કે આપણે અષ્ટકોણ કરીએ ટોપ પર. એટલે બધાને આશ્ચર્ય થયું. સ્વામી કે જો હવે એમની ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને સ્પિરિચ્યુઅલ એ વિશે થોડું ટચ કરીશ હજી આગળ, પણ આ તો એક ઇનપુટ છે. સાહેબ કે આપણે બધા સાથે બેસીએ, મોડલમાં ત્રણેય પ્રકારના ટોપ બનાવીએ, ત્રણેય વારા ફરતી મૂકીને આપણે બધા બધા એંગલથી જોઈએ, પછી આપણે વિચાર વિમર્શ કરીને નિર્ણય લઈએ. ઓક્ટેગોન શેપ જ્યાં મૂક્યો, એક સાથે બધા બોલી ગયા અદ્ભુત, આ જ કરીએ. અને આજે ગાંધીનગર અક્ષરધામ જે મુખ્ય સ્મારક છે અને ટોપ પર આખું અષ્ટકોણ જે છે એ આજે વિશ્વ પ્રસિદ્ધ થયું. ઘણા બધા બૌદ્ધિક વર્ગને એ ખૂબ સ્પર્શી ગયું. તો જો પ્રમુખ સ્વામી મહારાજ છે પોતાના ક્ષેત્રમાં આટલા ઊંડા ઉતરેલા, તો એમને આવા સજેશન આપી શકે છે. અને તમને એની કિંમત છે ને, જ્યારે તમે બોર્ડ મીટિંગમાં બેઠા હો, તમે જ્યારે કોઈ પ્રોજેક્ટની ચર્ચામાં બેઠા હોય, ધ વે યુ પ્રેઝન્ટ યોર આઈડિયાઝ, ધ ટાઈપ ઓફ ધ આઈડિયાઝ દેટ યુ કેન પ્રેઝન્ટ વિલ ડિસાઇડ યોર ક્વોલિટી. તો પોતાના ક્ષેત્રમાં આવી રીતે ઊંડું ઉતરવું એ ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ છે, એ આવી રીતે પ્રાપ્ત થાય છે. ધ બુક્સ દેટ યુ રીડ, ધ ટીવી પ્રોગ્રામ દેટ યુ સી, ધ ટાઈપ ઓફ ધ કંપની દેટ યુ કીપ, એની ઉપરથી તમારી ઇન્ટેલિજન્સ નક્કી થાય છે. ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ પછી બીજી વાત આવે છે, ઇમોશનલ ક્વોશન્ટ. એટલે વ્યક્તિ ખાલી બુદ્ધિમત્તાથી પ્રગતિ કરે છે એવું નથી. 90ના દાયકા સુધી મેનેજમેન્ટમાં સિદ્ધાંત હતો ડૂ ગુડ, તમે સારું કરો. 90ના દાયકા પછી મેનેજમેન્ટમાં સિદ્ધાંત આવ્યો બી ગુડ, તમે સારા બનો. ડૂ ગુડમાંથી બી ગુડ, એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એટલે શું? તમે તમારા ઇમોશન્સ, લાગણી, પ્રેમ, શુભેચ્છા, ભાવના, એનો તમારે પણ વિચાર કરવાનો અને સામેવાળી વ્યક્તિની પણ લાગણી, પ્રેમ, શુભેચ્છા અને ભાવના એનો પણ વિચાર કરવાનો. યુ શુડ બી સેલ્ફ અવેર, એટલે હું ક્યાં છું, શું બોલું છું, શું જોઉં છું, આજુબાજુ વ્યક્તિ કોણ છે, મારે કેવી રીતે વ્યક્ત થવાનું, એનું સંપૂર્ણ સભાનતા. ત્રીજી વાત ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં આવે છે એમ્પેથી, દરેક વ્યક્તિ પ્રત્યે આદર, દરેક વ્યક્તિ માટે પ્રેમ. કે એની સાથે કે એમ ધંધો કરી લેવો, સંબંધ બાંધી દેવો નથી, પણ દરેક વ્યક્તિ આદરને પાત્ર તો છે જ. દરેક વ્યક્તિ પ્રત્યે તમને એક સોફ્ટ લવ, એટલે કે પ્રેમ અને આદર તો હોવો જ જોઈએ. પછી એક મોટી વાત આવે છે મેનેજિંગ રિલેશનશિપ્સ, એ પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં આવે, કે તમારા જે સંબંધો છે વ્યક્તિ સાથે, પરિવાર સાથે અને તમારા બિઝનેસ રિલેશન્સ, એને તમે કેવી રીતે સાચવી શકો છો અને એ સંબંધોમાં જ્યારે ખળભળાટ ઊભો થાય ત્યારે કેવી રીતે સંભાળી શકો છો, એમાં તમે કેટલું નમતું જોખી શકો છો, સામેવાળી વ્યક્તિને કેવી રીતે સમજી શકો છો, અને એ નમતું જોખ્યા પછી તમે એ સંબંધ બંધાઈ જાય તો એમાં સુપિરિયોરિટી એન્જોય કરવાનો પ્રયત્ન તો નથી કરતા ને, તમે એમાં અહંભાવમાં તો નથી આવી જતા ને કે મારા પ્રયત્નથી આ સંબંધ જળવાયો. તમે કોઈ વ્યક્તિ ઉપર ઉપકાર કરો, એને મદદરૂપ થાવ, એ મદદરૂપ તમે થયા છો, એ વ્યક્તિને તમે જ્યારે જ્યારે મળો ત્યારે એને અહેસાસ ન થવા દો, દેટ ઇઝ યોર ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આટલી બધી વાત તો ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં આવે છે.
બહુ સરસ પુસ્તક વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે, એમને લખવો તો લખી લેજો. ઇમોશનલ ઇન્ટેલિજન્સ, વાય ઇટ મેટર્સ મોર દેન ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, કે બુદ્ધિમત્તા કરતા આ લાગણી, ભાવના, પ્રેમ સમજી શકાય દરેક વ્યક્તિઓનો, અને આવી રીતની બધી આપલે કરી શકાય. તો ડેનિયલ ગોલમેન ઇમોશનલ ઇન્ટેલિજન્સ માટે વર્લ્ડ ઓથોરિટી કહેવાય છે, કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર એક કોર્પોરેટ ટ્રેનિંગ આપે છે. એમણે આ પુસ્તકમાં લખ્યું છે પોતાના 40 વર્ષના કોર્પોરેટ અનુભવ પરથી. હવે સાંભળજો બરોબર, ડેનિયલ ગોલમેન પોતાના 40 વર્ષના કોર્પોરેટ ટ્રેનિંગ અનુભવ પરથી આ પુસ્તકમાં લખે છે કે ઓનલી 10% ઓફ યોર સક્સેસ ઇઝ બીકોઝ ઓફ યોર ઇન્ટેલિજન્સ, આઈ ગીવ 90% ટુ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આવું ડેનિયલ ગોલમેને લખ્યું છે. અને હકીકત તો એ જ છે, 90% તમારો ધંધો છે ને તમારા સંબંધો ઉપર ચાલે છે, હા કે ના? કારણ કે ક્વોલિટી પ્રોડક્ટ તો આજે બધા પાસે છે, ક્વોલિટી કોન્શિયસ બધા છે, ઇન્ટરનેટનો સુપર હાઈવે ઓફ ઇન્ફોર્મેશન બધા પાસે છે. તો તમે ધંધો કોની સાથે કરશો? પરિચિત છે, સંબંધો છે, અને પરિચય અને સંબંધોના આધારે જ્યાં વિશ્વાસ બેઠો છે ત્યાં. સિમ્પલ. તો આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે કે વ્યક્તિઓને સમજવું, જે વ્યક્તિઓ સાથે કામ કરવાનું છે વ્યક્તિઓના સ્વભાવ પ્રકૃતિ પણ સમજવા અને એના ગુણ પણ સમજવા. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં વાત કરી છે, એમનો જે ઉપદેશ ગ્રંથ છે વચનામૃત, એમનો દ્વિશતાબ્દી મહોત્સવ છે, તો એમણે એમના આ ઉપદેશમાં એક જગ્યાએ વાત કરી છે કે સાથે રહેનાર વ્યક્તિના ગુણ પણ જોઈ રાખવા, સમજી રાખવા, એના અવગુણ પણ જોઈ રાખવા અને સમજી રાખવા. એના અવગુણ ગાવા નહીં, એના અવગુણની ચર્ચા ના કરવી, પણ તમારી સાથે વ્યવહાર કરવાનો છે તો એની નેગેટિવ્સ પણ તમારે જાણી, પણ એના પોઝિટિવ તરફ દ્રષ્ટિ રાખીને. પ્રમુખ સ્વામી મહારાજ 1984 સાલમાં યુરોપ પધારેલા, બેલ્જિયમ હતા. ત્યાં ડૉક્ટર શાહને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનો નિવાસ હતો. પ્રમુખ સ્વામી મહારાજ ભોજન લઈ રહ્યા હતા તે વખતે ડૉક્ટર શાહે પ્રમુખ સ્વામી મહારાજને સરસ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અમે અનેક લોકોના સંપર્કમાં આવીએ છીએ, અનેક લોકોને મળીએ છીએ, પણ અમારી એક સાહજિક ખામી અથવા તો માનવીય મર્યાદા છે કે વ્યક્તિની નેગેટિવ કોઈ વાત કે કોઈ ક્રિયા અમારા મનમાં એકવાર આવી જાય, પછી જ્યારે જ્યારે વ્યક્તિને મળીએ ને ત્યારે અમે એ દ્રષ્ટિ જોઈએ કે આપેલો જો આપણો આ સ્વભાવ છે જ, 10 વર્ષ પછી પણ એ વ્યક્તિ સુધરી ગયો અને કોઈ વ્યક્તિ એના વખાણ આપણી પાસે કરે તો આપણે પેલી વ્યક્તિને કે તારી વાત અત્યારે બરોબર છે પણ હું તને 10 વર્ષ પહેલાંની એક વાત કરું, કરનાર તો ભૂલી ગયો હોય તે જોયું ને યાદ રાખ્યું, ઇઝ અ હ્યુમન વીકનેસ. તો અમારે તો આવું છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ તમે આટલા લોકોને મળો છો, લાખો લોકોને મળો છો, લોકોની નેગેટિવ્સ તમે પણ જોઈ શકો છો, તમે બુદ્ધિશાળી છો, વળી ઘણા બધા લોકો તમારી પાસે આવીને નિષ્કપટ થતા હોય એટલે તમે એના દોષ અવગુણ જાણો છો, છતાંય વ્યક્તિ જ્યારે જ્યારે મળે ત્યારે એને પ્રેમથી મળી શકો છો, એટલે તમે આદર આપી શકો છો, એ વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ મુલાકાત દરમિયાન થવા નથી દેતા, તમે ભૂલી જ ગયા છો એ વાતને, એવું તમારું વર્તાવ હોય છે, તો આ કેવી રીતે શક્ય બને? આ બહુ જ મોટી કળા છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એક સુંદર ઉત્તર આપેલો, જે ઇમોશનલ ઇન્ટેલિજન્સનો એક શિખર સમો ઉપદેશ અને પ્રસંગ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે જે વ્યક્તિઓ સાથે તમારે આજીવન સંબંધ રાખીને રહેવાનું જ છે, તમારા પત્ની હોય, પતિ હોય, ભાઈ હોય, બહેન હોય, સંતાન હોય, પડોશી, વોટ એવર, જે વ્યક્તિઓ સાથે તમારા આજીવન સંબંધો છે જ, રહેવાના જ છે અને તમારે રાખવાના જ છે, એ વ્યક્તિઓ તમારા જીવનમાં છે. બીજું, જે વ્યક્તિઓ સાથે તમારે જે સમયે કામ કરવાનું છે, લોંગ ટર્મ પ્રોજેક્ટ હોય કે શોર્ટ ટર્મ પ્રોજેક્ટ હોય, તમારો ઓફિસ સ્ટાફ હોય, તો આ બંને પ્રકારની વ્યક્તિઓમાં કદાચ તમને 99 અવગુણ દેખાય તો એ અવગુણને બાજુ પર કાઢીને એક ગુણ દેખાતો હોય એની સામે દ્રષ્ટિ રાખીને સંબંધ અને કામ પૂરા કરી લેવાના, તે સક્સેસ સ્ટોરી છે. આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર અક્ષરધામ ઉદઘાટન સમારોહ વખતે ત્યાં ગાંધીનગરમાં હતા. બોમ્બે હોસ્પિટલના એક બહુ જ સારા ડૉક્ટર ગુરુમુખ સાજનમલ સૈનાની, અમે હમણાં જ અમે મુંબઈમાં મળેલા 10 દિવસ પહેલાં, અત્યારે તેમની ઉંમર 93-94 વર્ષની છે. એમણે પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મુલાકાતમાં લોકોને મળતા જોયા. એમણે મુખ્ય મંચ ઉપરથી સન્માનમાં ખૂબ સુંદર વાત કરી કે અમે ફિઝિશિયન્સ છીએ અને અમારે 6 સેન્સ હોય, જીવ પ્રાણી માત્રને 5 સેન્સ હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અમારે ફિઝિશિયન્સને 6 સેન્સ હોય, 6ઠી સેન્સ કઈ, સામેવાળી વ્યક્તિની લાગણી અમે સમજી શકીએ. પણ પછી બોલ્યા કે જે પ્રેમથી, જે કરુણાથી પ્રમુખ સ્વામી મહારાજ દરેકને મળી રહ્યા હતા, એમની રૂમમાં મેં નજરે જોયું, મારી 6ઠી સેન્સ પણ જજમેન્ટ ના લઈ શકી કે આ વ્યક્તિના હૃદયમાં કેવડો ઊંડો કૂવો પ્રેમનો અને કરુણાનો છે. તો દરેક વ્યક્તિ પ્રત્યે આદર હોવો, પ્રેમ હોવો, એની લાગણી અને પ્રેમ સમજવા. અરે વ્યક્તિ શું ગમે તે, પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વૃક્ષારોપણના કાર્યક્રમમાં પધારેલા, આજુબાજુ 2 ધારાસભ્યો હતા, કોઈ 2-3 સાંસદ હતા, પ્રેસ ગેલેરી બધી હતી, પહેલો છોડ પ્રમુખ સ્વામી મહારાજને રોપવાનો હતો. પ્રમુખ સ્વામી મહારાજ ઊભા પગે બેઠા પણ ખરા અને ત્યાં એમના હાથમાં છોડ આપવામાં આવ્યો, એમ ખાડામાં મૂકવા ગયા.
ત્યારે એક નાનો મકોડો એમને ત્યાં જોયો. પ્રમુખ સ્વામી મહારાજે આંગળીએ મકોડા સામે ધરી અને સાહજિક બોલ્યા કે મકોડાભાઈ બહાર આવી જાઓ, નહીં તો હમણાં દબાઈ જશો. ઇમોશનલ ઇન્ટેલિજન્સ સુપર આવ્યો હોય ને તો જ આવા પ્રસંગે, આવા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી થતી હોય, આવા પ્રતિષ્ઠિત મહાનુભાવ આજુબાજુ હોય, એની વચ્ચે એક મકોડાના જીવનની પણ કદર થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાની આંગળી ઉપર એ મકોડાને લીધો અને બાજુમાં આમ મૂકી દીધો અને પછી વૃક્ષારોપણ કર્યું. આ સામાન્ય નથી, આ બહુ જ અઘરું છે. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ તમારી હાઈ હોય ને એટલે તમે વ્યક્તિઓ સાથે સંબંધો ખૂબ સારી રીતે બાંધી શકશો. સમજો, અગેન આઈ રિપીટ, તમારી એકેડેમિક ક્વોલિફિકેશન, તમારો એક્સપિરિયન્સ, તમારી ટેલેન્ટ, તમારી નોહાવ, તમારી બેક સપોર્ટ સિસ્ટમ્સ, તમારા પ્લેટફોર્મ્સ તમને અમુક કક્ષા સુધી લઈ જશે. પણ જ્યાં એ કક્ષાનું બેરિંગ સીલિંગ તોડવું હશે ત્યાં આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ જોશે જ. તો આ ઇમોશનલ ઇન્ટેલિજન્સની આ વિશેષતા છે, એની માટે આવા સદગુણો છે. ફરી વખત પાંચે પાંચ સદગુણ બોલું છું. સેલ્ફ અવેરનેસ, મેનેજિંગ યોર ઇમોશન્સ, એમ્પેથી ફોર અધર્સ, લવ એન્ડ રિસ્પેક્ટ, એન્ડ મેનેજિંગ યોર રિલેશનશિપ્સ. તો આવી રીતે સંબંધોની જાળવણી રહેશે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ દુનિયાના 110 દેશોમાં સર્વે કર્યો, 1,00,000 પરિવારમાં સર્વે થયો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલા, રિલિજન, નેશનાલિટી. અને એ તારણ ઉપર આવ્યા, મુખ્ય પ્રશ્ન એ હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે. ત્યારે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે લખ્યું, એન્જોઈંગ રિલેશનશિપ્સ, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ સ્પેન્ડિંગ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે કે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે અને તમને એના પ્રત્યે પ્રેમ છે અને એ વ્યક્તિઓને તમારા પ્રત્યે પ્રેમ અને આદર છે, એવી વ્યક્તિઓ સાથે સમય કાઢવો, બેસવું, વાતચીત કરવી, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એ આનંદ જો લેવો હોય તો તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સ હાઈ જોઈએ જ. આપણે બહુ નાની નાની વાતમાં ડિસ્ટર્બ થઈ જઈએ ઇમોશનલી, એટલે આપણું ઇમોશનલ ઇન્ટેલિજન્સ ડેવલપ ના થાય. તમે કોઈ પાર્ટીમાં ગયા હોય, ગેધરિંગમાં ગયા હોય, તમારી સામે કોઈ 2-3 વાર આમ જોવે ને તો એ તમને વિચારતો દે કેમ જોતો હશે, કેમ જોતો હશે. એનો જવાબ કહું, આંખ છે ને એટલે જોવે. એમાં એને તો એક જ વાર તારી સામે જોયું, 2 વાર તો એ જે બાજુ જોતો હતો ને એમાં તું વચ્ચે આવી ગયેલો એટલે ધરમધર મારી સામે જોતા હતા. આપણું માઇન્ડ એટલું ચીપ છે, વીક છે, મીન છે. કોઈક જોવે તો આપણને શંકા, કોઈક આપણી પાસે વાત કરવા આવે તો એ શંકા, કંઈક લાભ હોય તો આવું જોઈએ, બાકી આ સ્વાર્થ વગેરે માણસ દેખાય નહીં. તમે બધા હસ્યાનો મતલબ શું? આ જ આપણા વિચારો છે, ધીસ આર અ બેઝિક થોટ પ્રોસેસ. પછી ઇમોશનલ ઇન્ટેલિજન્સ ડેવલપ ન થાય. અત્યાર સુધી ખાલી ફેશિયલ એક્સપ્રેશન્સ એટલે ફેસ રીડિંગની વાત ચાલતી હતી, પછી બોડી લેંગ્વેજની વાત આવી. હવે પશ્ચિમના જગતમાં આપણે પણ આવશે 2-5 વર્ષમાં એક કોર્સિસ ઇન્ડિયામાં આઈ રીડિંગ શીખવાડે છે. કારણ કે તમારી આંખો છે ને એ તો ચાડી ખાઈ જાય, તમે મોઢું હસતું રાખો આમ બહુ સરસ, અને ભાઈ તમારી બોડી લેંગ્વેજ સરસ રાખો, પણ તમારા મનમાં જો કુભાવ હોય ને તો એ આંખમાં આવે જ. અંગ્રેજીમાં કહેવત છે, આઈઝ આર ધ રિફ્લેક્શન ઓફ ધી હાર્ટ. હૃદયમાં જે ચાલતું હોય ને એ આંખમાં આવી જ જાય. હૃદયમાં જો પવિત્રતા અને શુદ્ધતા હોય, જે મુખ્ય શબ્દ આપણા કોર્સ માટેનો જે પહેલો શબ્દ છે, આઈ એટલે ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી એટલે શું? પ્રમાણિકતા, વફાદારી, સિદ્ધાંતને વરેલા, મૂલ્યને વરેલા, એને ઇન્ટિગ્રિટી કહેવાય. દુનિયામાં સૌથી મોટો સદગુણ ઇન્ટિગ્રિટી છે. દુનિયામાં સૌથી મોટી કિંમત જો કોઈ એક શબ્દ કે એક સદગુણની હોય તો ઇન્ટિગ્રિટીની છે. તમારી વફાદારી, તમારી પ્રામાણિકતા, તમારી નિષ્ઠા, તમે સિદ્ધાંતોને વરેલા છો કે નહીં, ગમે તે સંજોગ અને પરિસ્થિતિમાં સિદ્ધાંત, નીતિ, નિયમ, ડિસિપ્લિન્સ, નોર્મ્સ, વેલ્યુઝ સાથે તમે બાંધછોડ કરો છો કે નહીં, ન જ કરો એ ઇન્ટિગ્રિટી કહેવાય. કિંમત એની જ છે. 20 વર્ષની તમારી બુદ્ધિમત્તાથી મેળવેલી કારકિર્દી, બીજા 20 વર્ષથી તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સથી મેળવેલી કારકિર્દી, પણ તમે 40 વર્ષ પછી તમારી ઇન્ટિગ્રિટી, વફાદારી, નિયમ, ડિસિપ્લિન, નોર્મ્સ માં 1 મિસ્ટેક એન્ડ યોર 40 યર્સ કેન ગો ઇન વેઇન. એ સિદ્ધાંત છે. પૃથ્વી ઉપર વ્યક્તિગત જીવનથી માંડીને પારિવારિક, પારિવારિકથી માંડીને સામાજિક, સામાજિકથી માંડીને વ્યવસાયિક જીવન સુધીની આ નક્કર હકીકત છે. એ ઇન્ટિગ્રિટી છે એ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં કઈ કક્ષા સુધીની હશે કે જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને માયામી ફ્લોરિડામાં મળ્યા,
પ્રમુખ સાહેબ મહારાજની ઉંમર એ વખતે 80 વર્ષની હતી. 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા. બિલ ક્લિન્ટન એટલે અમેરિકાના ટોપ 5 કેરિઝમેટિક પ્રેસિડેન્ટ્સમાં એક આવે, જેનું નામ પડે અબ્રાહમ લિંકન કે જ્યોર્જ વોશિંગ્ટન, જ્હોન એફ કેનેડી, એ લાઇનેજમાં બિલ ક્લિન્ટનનું નામ લઈ શકીએ. એ બિલ ક્લિન્ટન 22 મિનિટની મુલાકાત પછી, હવે એ અંગ્રેજી બોલે પ્રમુખ સાહેબ મહારાજ ના સમજે, પ્રમુખ સાહેબ મહારાજ ગુજરાતી બોલે ના સમજે, એટલે વચ્ચે અમારા દુભાષ્યા તરીકે એક સંત હતા અમૃતનંદન સ્વામી, એટલે એકચ્યુઅલી 22 મિનિટમાં તો 8 જ મિનિટનો વાર્તાલાપ સમજવાનો. એ વાર્તાલાપ પછી બિલ ક્લિન્ટન અંદરથી બોલી ગયા કે આઈ હેવન સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફૂલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. બિલ ક્લિન્ટન બોલ્યા કે મેં મારી જિંદગીમાં આટલી પ્રભાવશાળી આંખો, જે પ્રમુખ સાહેબ મહારાજની આંખો, આટલી પ્રભાવશાળી આંખો અને ફૂલ ઓફ ઇન્ટિગ્રિટી, કે જે આંખોમાંથી વફાદારી, નિષ્ઠા, પ્રામાણિકતા, સિદ્ધાંતો સાથેનો લગ્ન, એક વફાદારી અને મૂલ્યનિષ્ઠ ચરિત્ર એમની આંખોમાં રિફ્લેક્ટ થાય છે. પહેલાં તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી ઇમ્પ્રેસ ના થાય, કારણ કે દુનિયાના રાજા છે. અત્યારે તો જે રીતે વર્તે છે એની પરથી લાગે છે ખરેખર રાજા છે. સવાર ઉઠીને ટ્રમ્પ સાહેબને વિચારે કે H-1B આમ તેમ થઈ જાય, ઈરાનને ધ્રુજાવી નાખે, અફઘાનિસ્તાનને ધ્રુજાવી નાખે, આ બાજુ નેટો એલાઇઝને ધ્રુજાવી નાખે, આ બાજુ યુરોપિયન યુનિયનને ધ્રુજાવી નાખે. તાકાત છે એની, મિલિટરી પાવર, એર પાવર, ડોલર પાવર. દુનિયાની જે પ્રથમ મોટી 100 આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એમાંથી 90 અમેરિકાના ડોલર પાવર ઉપર ચાલે છે. એટલે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ એ નક્કી કરે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ પણ અમેરિકા જ નક્કી કરે. એટલે એ માણસ કેમ પૃથ્વીનો રાજા ના હોય, એ કોઈનાથી ઇમ્પ્રેસ ના થાય, અને કદાચ થોડું ઇમ્પ્રેસ થાય ને તો એક્સપ્રેસ ના થાય, અહમ આવે ને માણસને. અને એમાં એક ભારતીય સંત ભગવાધારી, એમાં 80 વર્ષની ઉંમર, પણ એ પોતાની જાતને રોકી ના શકે. એ અમેરિકાના પ્રેસિડેન્ટની શું કરિઝ્મા હોય. બિલ ક્લિન્ટન અને એમના પત્ની હિલરી ક્લિન્ટન મુંબઈ આવેલા 2000ની સાલમાં, ત્યાં તાજમાં હુ ઝૂ ઓફ ઇન્ડિયા, ભારતના શ્રેષ્ઠ 500 વ્યક્તિઓની કોન્ફરન્સ એમની હાજરીમાં હતી. બોલ્યા 45 મિનિટ, પછી બધાને કહ્યું કે તમે વ્યક્તિગત સ્ટેજ ઉપર આવીને એમને મળી શકશો, પણ બધાને કહેવામાં આવેલું કે તમારે ફક્ત એની સાથે હાથ મિલાવવાનો, ફોટો પડી જશે, તમને આપી દેવામાં આવશે, પણ કોઈ વાત નહીં કરવાની એમની સાથે, એમની પાસે ટાઈમ નથી. તો બધા ઊભા થઈને લાઇનમાં આવતા હતા ને, ફોટોગ્રાફ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પાડેલો. લાઇનમાં કોણ હતા? રતન ટાટા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, સુનિલ ભારતી મિત્તલ, સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, આ બધા લાઇનમાં ઊભા હતા વ્યક્તિગત દર્શન માટે. અને હાથ મિલાઈ નામથી આમ નીકળી જવાનો કાર્યક્રમ પૂરો. ધેટ ઇઝ ધી પાવર કપલ. અને પ્રમુખ સ્વામી મહારાજે વિદાય લેતી વખતે પ્રેમથી સાહેબનો હાથ પડીને કીધું, સાહેબ અમારું અક્ષરધામ જોવા માટે આવજો. બિલ ક્લિન્ટને જ્યારે આ કહેવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે વેન યુ હેવ ઇન્વાઇટેડ આઈ વિલ કમ, કે તમે આમંત્રણ આપો છો ને એટલે હું આવીશ. અને આવ્યા. તો તમારી ઇન્ટિગ્રિટી છે એ બહુ જ મોટી ઇમોશનલ કોશન્ટ છે તમારામાં. અને છેલ્લી વાત આપણે પૂરી કરતા, સ્પિરિચ્યુઅલ કોશન્ટ એ શિરમોળ છે, ઇટ ઇઝ ધી આઈસિંગ ઓન ધ કેક, કે તમારી આધ્યાત્મિક બુદ્ધિમત્તા. અત્યારે વિદ્યાર્થી તરીકે તમને આનો ઓછો ખ્યાલ આવશે, પણ IQ કરતાં EQ મોટો છે અને EQ કરતાં SQ મોટો છે. બહુ જ સરસ પુસ્તક કો ઓથર થયેલું છે, ડૉક્ટર ઇયાન માર્શલ અને ડૉક્ટર દાના ઝોહર, આ બંને પુસ્તક લખ્યું છે, જેના લીધે મેનેજમેન્ટ દુનિયામાં આખો બહુ જ મોટો પરિવર્તન આવી ગયું. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધ અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ, આ પુસ્તકનું શીર્ષક હું શબ્દશ બોલ્યો. એમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ કરતાં પણ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ક્યાં વધે છે, બહુ જ સરસ શબ્દોમાં વ્યાખ્યા મૂકેલી છે. પહેલાં હું એક્ઝેક્ટ વ્યાખ્યા એક્ઝેક્ટ શબ્દમાં બોલું છું. એમણે લખ્યું છે કે વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, તો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ઇઝ દેટ ક્વોલિટી વેર યુ કેન ગો બિયોન્ડ સર્ટન હ્યુમન પ્રી કન્ડિશન્સ ઓફ માઇન્ડ, ઓફ સર્ટન હેબિટ્સ, એન્ડ ક્રિએટ અ સિચ્યુએશન વિચ ઇઝ નોટ ઓનલી હેલ્પફુલ ટુ યુ બટ ટુ ધ પીપલ અરાઉન્ડ યુ, બટ ટુ ધી ઓર્ગેનાઇઝેશન, બટ ટુ ધ સોસાયટી એટ લાર્જ, બટ ટુ ધી હોલ મેનકાઇન્ડ. ઇટ નોટ ઓનલી ઇન્સ્પાયર્સ પીપલ વિથ યુ, ઇટ ઇન્સ્પાયર્સ ડાઉન જનરેશન્સ એન્ડ જનરેશન્સ ટુ ક્રિએટ અ બેટર મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલ્યુ એટ ધર વર્ક પ્લેસ. એટલે કે તમે સામાન્ય આપણી બુદ્ધિ પ્રમાણે આપણે જે વિચારીએ, જે વિચારધારા આપણી, વિચારધારા આપણી હોય, જે આપણી આદતો હોય, જે આપણો મૂળભૂત સ્વભાવ અને પ્રકૃતિ હોય, એનાથી પણ પર જઈને તમે એવું એક નિર્ણય લો, એવું એક કાર્ય કરો કે જેમાં માનવતા ખીલી ઉઠે, જેમાં આધ્યાત્મિકતા ખીલી ઉઠે, અને એ ચિરંતન કાળ સુધી એ પ્રસંગ અથવા તમારો એ નિર્ણય યુગો સુધી લોકોને પ્રેરણા આપતો હોય. હવે હું તમને દ્રષ્ટાંત દ્વારા સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ સમજાવું. અબ્રાહમ લિંકન જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા, પોતાની કેબિનેટ નક્કી કરવા માટે પોતે બેઠા, ત્યારે એમને
એક એડવિન સ્ટેટન નામની વ્યક્તિને સેક્રેટરી ઓફ વોર બનાવ્યા. અત્યારે એ પોસ્ટને સેક્રેટરી ઓફ સ્ટેટ કહે છે. એટલે અમેરિકામાં જે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે, આપણે અહીંયા પાર્લામેન્ટરી સિસ્ટમ છે, ત્યાં પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિપ્લોમેટ ઇઝ સેક્રેટરી ઓફ સ્ટેટ આફ્ટર ધ પ્રેસિડેન્ટ. એમાં એડવિન સ્ટેટનને એમને આ પોસ્ટ આપી. એટલે એમના પર્સનલ એસિસ્ટન્ટે અબ્રાહમ લિંકન સાહેબનો હાથ પકડ્યો કે સાહેબ, તમે આ વ્યક્તિનું નામ આ પોસ્ટ સામે લખો છો, બહુ સમજીને વિચારીને લખો છો ને? અબ્રાહમ લિંકન, હા, મારે એમને કેબિનેટ સેક્રેટરીનું સ્ટેટસ સેક્રેટરી ઓફ વોર આપવું છે. ત્યારે કે સર, તમને આ વ્યક્તિ વિશે બધો પરિચય છે? અબ્રાહમ લિંકન કે હા, મને બધો પરિચય છે. કે સાહેબ, એ તમારા બધા ડિસિશનનો વિરોધ કરે છે, તમને ખબર છે? જ્યારે જ્યારે આપણે મિટિંગોમાં બેઠા છીએ, પાર્ટી મિટિંગમાં, ત્યારે તમારા અભિપ્રાયની વિરુદ્ધ જ એનો અભિપ્રાય હોય છે અને તમારો અભિપ્રાય તોડવાનો જે પ્રયત્ન કરે છે, તમને ખબર છે? અબ્રાહમ લિંકન કે આ મને ખબર છે. કે સર, જાહેરમાં ઘણી વખત તમારા વિશે એવું પણ બોલ્યા છે કે અબ્રાહમ લિંકન ઇઝ અ ફની ક્લાઉન, એક જોકર છે લિંકન, એ તમને ખબર છે? અબ્રાહમ લિંકન કે આ મને ખબર છે. કે સર, જો તમને આ બધું ખબર હોય ને છતાં તમે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ એને આપવા તૈયાર હોય તો સર, તમે પ્રેસિડેન્ટ છો, ચોઇસ તમારી છે. અબ્રાહમ લિંકન કે એમ નહીં, હું તરે સમજાવું કે હું આને આ પોસ્ટ કેમ આપું છું. પહેલો પ્રશ્ન અબ્રાહમ લિંકન એમના પર્સનલ એસિસ્ટન્ટને પૂછ્યો, ઇઝ એ ફિટ ફોર ધ જોબ, કે હું એને જે પોસ્ટ આપું છું એ પોસ્ટ માટે સર્વથા લાયક છે? તો કે આ સર, એની બુદ્ધિમત્તા, એની ઇમોશનલ ઇન્ટેલિજન્સ, લોકો સાથેનો વ્યવહાર સંબંધો, એમાં નિષ્ણાત છે, અને જે પોસ્ટ આપો છે એનું એને પૂર્ણ જ્ઞાન છે. બીજો પ્રશ્ન, ઇઝ ધેર એની ક્વેશ્ચન ટુ ઇઝ ઇન્ટિગ્રિટી ટુવર્ડ્સ ધ નેશન, દેશ પ્રત્યેની વફાદારી, પ્રામાણિકતા અને નિષ્ઠામાં કોઈ પ્રશ્ન છે એની 40 વર્ષની કારકિર્દીમાં? તો કે સાહેબ, એમાં પણ કંઈ ભૂલ આપણે ન કાઢી શકી. એની 40 વર્ષની કારકિર્દીમાં એડવિન સ્ટેટન વિશે કોઈ એવો પ્રશ્ન, કોઈ એવો મતભેદ, કોઈ એવી કોન્ટ્રોવર્સી ઊભી નથી થઈ. અબ્રાહમ લિંકન બોલે, બસ બે જ. પીએ કે શું? કે બસ આ બે જ ક્વોલિટી મારે જોઈએ, એ પોસ્ટ માટે લાયક છે અને બીજું એ દેશ પ્રત્યે એની વફાદારી છે, તો મારે એને આ પોસ્ટ આપવી. એ મારા વિશે શું બોલે છે, એ મને કેવો ગણે છે, કેવો વિરોધ કરે છે, એની જોડે મારે નિસ્બત નથી. આને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ કહેવાય, આને પૂર્ણ અધ્યાત્મ કહેવાય. અને જ્યારે અબ્રાહમ લિંકનનું એસેસિનેશન થયું, એટલે કે એમને મારી નાખવામાં આવ્યા, ત્યારે એમના ડેડ બોડીની બાજુમાં સૌથી વધારે કોઈ વ્યક્તિ રડી હોય એ એડવિન સ્ટેટન રડ્યા હતા. અને એડવિન સ્ટેટન રડતા રડતા જે વાક્ય બોલ્યા એ આજે પણ અબ્રાહમ લિંકનના ટોમ્બ ઉપર લખેલું છે, કોફિન ઉપર લખેલું છે. એડવિન સ્ટેટન બોલેલા, આ હું શબ્દશ બોલું છું, કે યર લાઈઝ ધ ગ્રેટેસ્ટ લીડર ઓફ મેનકાઇન્ડ ધ વર્લ્ડ હેઝ એવર સીન, કે પૃથ્વીએ ક્યારેય નથી જોયા એવા માનવતાના એક મહાન નેતા અહીંયા સુઈ રહ્યા છે. તો વ્યક્તિઓ તમારી જે સાથે છે એના સ્વભાવ પ્રકૃતિને થોડા ઓવરકમ કરીએ, તમે જાણતા હો, સમજતા હો, પણ સંબંધો સારા રાખી શકો એ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. પણ એ વ્યક્તિને તમે મહત્તા આપી શકો, સત્તાથી માંડીને કાર્યશક્તિ સુધીની, એ તમારી સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. અમે 1200 સંતો અને 55,000 સ્વયંસેવકો એ BAPSમાં પ્રમુખ સ્વામી મહારાજને આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સના શિખર ઉપર બેઠેલા જોયા છે. 1991માં પ્રમુખ સ્વામી મહારાજને મુંબઈમાં હરકિશનભાઈ મહેતાએ એક પ્રશ્નોત્તરી, એમને બધા પ્રશ્નો પૂછેલા, એ અંતર્ગત એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે તમે આટલું બધું સમાજ માટે કાર્ય કરો છો, BAPSની 162 પ્રકારની સોશિયલ, મોરલ, એજ્યુકેશનલ, એન્વાયરમેન્ટલ એક્ટિવિટીઝ છે, તો કોઈ સમાજમાં તમારી ટીકા કરે તો? પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા કે કોઈ ટીકા કરે તો અમે અંતર્દ્રષ્ટિ કરીએ કે વ્યક્તિ સાચી છે. જો સાચી હોય તો અમે એનો મનોમન આભાર માનીને અમારામાં સુધારો કરી લઈએ. તરત હરકિશન મહેતાએ પૂછ્યું, કને પણ એ ટીકા કરનાર વ્યક્તિ ખોટી હોય તો? પ્રમુખ સ્વામી મહારાજની સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે વ્યક્તિ કદાચ ખોટી હોય તો અમારો સિદ્ધાંત છે કે એની સાથે કોઈ પણ ઝઘડો તો ન કરવો, પણ એને જવાબ આપવા પણ ન જવો. અમારે મનોમન ભગવાનને પ્રાર્થના કરીએ કે એ વ્યક્તિને સદબુદ્ધિ સૂજે, પણ એના પ્રત્યે કોઈ દિવસ અમને અભાવ કે અનાદરની ભાવના ના થાય. કઈ કક્ષાએ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જેનામાં હોય એ કક્ષાએ જીવી શકતા હોય, એટલે એ જ વ્યક્તિ વ્યાપક ફલક ઉપર, વાઇડ રેન્જ ઉપર પ્રવૃત્તિ કરી શકે. પ્રમુખ સ્વામી ભણેલા હતા 5 જ ચોપડી. હા, મેં એક પ્રમુખ સ્વામી મહારાજની આ વાત કરીને, અહીંયા વલ્લભભાઈ આપણી સામે બેઠા છે, જે મેં શરૂઆતમાં જ વાત કરી, ઓછું ભણતર હતું, પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે એટલે આટલું મોટું કાર્ય થઈ શકે. તો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સથી આટલું મોટું કાર્ય થઈ શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ હરકિશન મહેતાએ બીજો પ્રશ્ન આપ્યો છે કે તમે સંસ્થાના પ્રમુખ છો,
સંસ્થામાં જોડાયેલા છે ને બધા માટે બહુ જ સરસ એક વાત છે કે તમે સંસ્થાના પ્રમુખ છો અને આટલી મોટી એક સંસ્થા, સમાજ સેવા સંસ્થા ચલાવો છો, તમારે ક્યારેય કોઈને કહેવાનું, ટોકવાનું, વટવાનું થાય? પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું, હા, કોઈ વખત કોઈને કહેવાનું ટોકવાનું થાય, પણ પછી જે વાક્ય બોલ્યા, દેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, એ આધ્યાત્મિક બુદ્ધિમત્તા છે. પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા, પણ કોકને કહીએ, ટોકીએ, ત્યારે એને ખોટું ન લાગે, એને પોતાની ભૂલ સમજાય, એને પોતાને અંતરદ્રષ્ટિ થાય, પણ એ પાછો ન પડે, અમારી સાથે એનું હેત ઓછું ન થાય, એની પ્રવૃત્તિ અને સેવામાંથી ક્યારેય પાછો ન પડે, એનું મન ઓછું ના થાય, એવી રીતે એને ટોકીએ. હવે આપણે ટોકવા બેસીએ ત્યારે આવું બધા મુદ્દા યાદ રહે. આપણને કોકને કહેવાનો, ટોકવાનો અધિકાર પ્રાપ્ત થાય તો કોકને કહીએ, ટોકીએ, ત્યારે આ બધા મુદ્દા યાદ રહે કે એને એનું મન પાછું ના પડે, એને અંતરદ્રષ્ટિ થાય કે ખોટો છું, પણ એને સંસ્થા, સિદ્ધાંત, સત્પુરુષમાંથી હેત ઓછું ના થાય, એવું એવા શબ્દોથી કહીએ. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય ને તો જ. આપણે તો કોકને ટોકવા બેસે એટલે પહેલાં એક બે શબ્દ તો ભૂલથી બોલાય નહીં અત્યારે જાહેરમાં, એમાં આ ભૂમિમાં તો એવા શબ્દો આવી જાય. તો જો આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે કે તમારી પાસે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનું એક વાક્યમાં બીજી એક દ્રષ્ટિકોણથી સમજવું હોય, with all powers to execute, a person with spiritual intelligence never uses power. એ વ્યક્તિ પાસે પૂર્ણ સત્તા હોય અને પૂર્ણ સત્તા એક્ઝિક્યુટિવ પાવર હોય, એટલે કે વહીવટી પૂર્ણ સત્તા હોય, પણ ક્યારેય પોતાની સત્તાનો ઉપયોગ ના કરે ને, એ પોતાના પ્રેમથી બધાને જીતી શકે, પાવરથી નહીં, એ વ્યક્તિ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્ટ કહેવાય. તો આવી મહાન વ્યક્તિઓ આવી રીતે કામ કરે છે. તમે મહાત્મા ગાંધીના જીવનમાં જોશો, તમે નેલ્સન મંડેલાના જીવનમાં જોશો. 27 વર્ષ સુધી નેલ્સન મંડેલા જેલમાં રહ્યા, અને તમે કોટડી જુઓ તો સામાન્ય નાની કોટડી છે સાઉથ આફ્રિકાની નીચે આઇલેન્ડ ઉપર, અને જે વ્હાઇટ રેજીમ સાઉથ આફ્રિકાનો, અપાર્થાઇડ રેજીમ, એમાં પીડબલ્યુ બોથા પ્રેસિડેન્ટ હતા, એમણે 27 વર્ષ સુધી એમને જેલમાં રાખ્યા. એમણે કંઈ કોનું ખૂન નહોતું કર્યું, એમણે બંદૂકી હાથમાં નહોતી લીધી, ખાલી સ્વતંત્રતા માટે ઝંડો ઊંચો કરેલો, ગાંધીજીની જેમ જ અહિંસક લડત હતી. છતાં 27 વર્ષ માણસ જેલમાં રહીને ગાંડો થઈ ગયા. તમે ખાલી આજે રાત્રે ટ્રાય તો કરજો, 1 કલાક તો મોબાઈલ વગર રહી બતાવો, દર 30 મિનિટે ગમે ત્યાં બેઠા હોય ત્યાં આપણો હાથ અંદર જાય મોબાઈલને ટચ કરવા માટે. જો 10-30 મિનિટે આપણે મોબાઈલને અડીએ નહીં તો આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ. અને 10-30 મિનિટે કાઢીને જોવે કંઈક છે, કંઈક છે. તો તું સેલિબ્રિટી છું, તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 3 મિલિયન ફોલોવર છે, રાત્રે 11:30 સુધી તમે ફોન ચાલુ રાખો મોબાઈલ, અમે એકેય 3માંથી એકેય ક્વેશ્ચન ડેવલપ નહીં થાય, આઈક્યુ નહીં, ઇક્યુ નહીં, એસક્યુ નહીં. અમારે એક મોડ્યુલમાં આ બધું સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન પણ એક મોડ્યુલમાં તમે જોયું ને એ પણ આવશે. રાત્રે 11:30-12 વાગ્યા સુવા જતો હોય ને ત્યાં સુધી મોબાઈલ ચાલુ રાખે. તો તને એમ છે કે તને 2G સ્કેમ 3G સ્કેમ રાફેલ એ બધા વિશે બહુ માહિતી છે, તો કદાચ પ્રધાનમંત્રીશ્રી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવે અને મેમ્બરશીપ માટે તારું નામ નક્કી કરે, અને દિલ્હી પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી તને રાત્રે 11:30 વાગે ફોન આવે અને તું ના ઉપાડી શકી, દેશની બહુ મોટી અસેવા થઈ જશે એવું તું મારે. તારા જેવા પ્રધાનમંત્રી પાસે 130 કરોડ છે, તું ફોન બનીને સુઈ જા અને સવારના પહોરમાં ઉઠીને હજી પલંગમાંથી બહાર ના નીકળે, મોબાઈલ ખોલે, ડેટા ચાલુ કરે, વોટ્સએપ ચાલુ કરે, ખુશ થાય, 60 ચેટ અને 95 મેસેજ. પણ હવે કાલ સવારે તમે તપાસ કરજો, એમાંથી 90% ખાલી ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે, એમાંથી એક ફૂલડું તમે ગમે એટલે તમે પાછા બીજામાં જવા દો, અને એ ફૂલડું 4 દિવસે ફરતું 3 દેશોમાંથી પાછું આવે, એમાં બપોરે એમ કોઈક નવરો હોય તો થોડું ક્રોપ ચોપ કરે, એક અધું પાંદરું કાઢે અને એક અધું પાંદરું ઉમેરે. વોટ્સએપનો ગુજરાતી સમાનાર્થી છે કચરા પેટી, બધું આવ્યા કરે છે, આમ તમે ઠાલવ્યા કરો છો. તમે મોબાઈલ ઉપર અનનેસેસરી, ધીસ ડિવાઇસ ઇઝ મેડ ટુ સર્વ યુ. તમે મોબાઈલ ન વાપરે એવું નથી કહેતો, વાપરજો, પૂર્ણ રીતે વાપરજો, પણ જસ્ટિફાઈડ યુઝ ઓફ ઇટ, વિવેકપૂર્ણ ઉપયોગ કરજો, તો તમારી માટે આશીર્વાદરૂપ છે. પ્રમુખ સ્વામી મહારાજને ઇન્ટરનેટ તો આજની વાત છે, આથી 20 વર્ષ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં ન્યુયોર્ક ટાઈમ્સના પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આ મોડર્ન ડે ટેકનોલોજી છે ઇન્ટરનેટ સહિત, એ આશીર્વાદરૂપ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસ ઉત્તર પોતાના શાનપણામાંથી આપેલો કે વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો આશીર્વાદરૂપ છે, અને વિવેક ચૂકી જાય તો એ શ્રાપ છે. તો તમે 3-4 કલાક ઇન્ટરનેટ ઉપર ને મોબાઈલ ઉપર કાઢશો, તમે એમ ના સમજતા કે એનાથી તમને કદાચ માહિતી વધારે મળે છે, પણ યુ આર લુઝિંગ યોર આઈક્યુ, યુ આર લુઝિંગ યોર ઇક્યુ, એન્ડ ડેફિનેટલી યુ આર લુઝિંગ યોર એસક્યુ.
પછી તમારી કોઈ અત્યારે 5 વર્ષ આ મોબાઈલ ઇન્ટરનેટ તમને સારા લાગશે, આ જોઈ લઉં ને આ જોઈ લઉં આ નેટ સર્ફ કરું રાત્રે 1-1 વાગ્યા સુધી બેસું, પછી 23 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થયા પછી પેલી 2800ની લાઈનમાં ઉભા રહેવાનું થશે ને ત્યારે પ્રશ્ન આવશે. એટલે એ પણ અમારા એ મોડ્યુલમાં છે. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ તમારે ડેવલપ કરવી હોય તો જે કેરેક્ટર ફિલ્ડ લાઈફ, કેરેક્ટર રિસોર્સિસ, ચારિત્ર નિર્માણ માટેના સ્ત્રોત, એને અવરોધ પહોંચે એવી એક પણ ક્રિયા, એવી એક પણ કામ તમારે થવું જ ના જોઈએ. તે તમારી સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ડેવલપ. અને લાસ્ટ છેલ્લી વાત કરવાની કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનું શિખર છે ભગવાનને સર્વ કરતા હર્તા જાણવા. આ હું સંત છું એટલે તમને કહું છું એવું નથી, તમે ટોપ મેનેજમેન્ટ ગુરુઝને તમે સાંભળજો, સ્ટીફન કવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, રોબર્ટ કપ્લાન, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, સી કે પ્રહલાદ, આ બધા સામે બેઠેલા ટોપ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ્સના શીખવાડે છે. હમણાં એક પહેલું જ મોડ્યુલ આપણે જોયું ને IPDCમાં, હેન્ડલિંગ ફેલિયર્સ ઓફ લાઈફ, કે જીવનમાં નિષ્ફળતા હોય ત્યારે શું કરવું, અને આવશે જ એ ક્રમમાં જ હોય છે, એ પણ જીવનનો એક કોર્સ છે. અને ઘણી બધી વાતો નિષ્ફળતા મળ્યા પછી, નિષ્ફળતાનો અનુભવ કર્યા પછી જ શીખવા મળે છે. અ પેટ ઇઝ ઓલ્સો નેસેસરી, અ સ્લેપ ઇઝ ઓલ્સો નેસેસરી. ખભા ઉપર કોઈ પ્રશંસા કરે, વાહ સારું કામ કર્યું, એ જરૂરી છે પ્રોત્સાહન માટે, બળ માટે. અને ઝાપટ આવે ને એ પણ જરૂરી છે, એમાંથી ઘણું બધું શીખાય. તો એ આ ટોપ મેનેજમેન્ટ ગુરુઝ આ એક્ઝિક્યુટિવ્સને શીખવાડે છે કે તમે ફેઇલ થાઓ, તમે અત્યારે પરીક્ષા દો ભવિષ્યમાં કામમાં પ્રોજેક્ટમાં, અને મોટી ખોટ પણ આવે તે વખતે તમારે શું વિચારવાનું. એ લોકો જે વિચારવાનું કહે છે ને એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સિદ્ધ હતું. પ્રમુખ સ્વામી મહારાજને આ છેલ્લો પ્રસંગ કહીને આપણે આ વક્તવ્ય પૂરું કરીએ. લંડનમાં એમના ગુરુ યોગીજી મહારાજના સંકલ્પ પ્રમાણે અને પોતાના પણ સંકલ્પ પ્રમાણે ભવ્ય શિખરબદ્ધ મંદિર કરવું હતું, જ્યાં ભારતીય સંસ્કૃતિનું આદર્શ દર્શન થાય. એની માટે BAPS સંસ્થાએ લંડનમાં હેરો નામની એક જગ્યા છે, એટલે એક એરિયા સબબ છે, એમાં જમીન લીધી અને પરમિશન માટે ગયા. એટલે આજુબાજુના નેબરહુડવાળાએ અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12-12 વાગ્યા સુધી આરતી ઢોલ નગારા પીટશે, એટલે અમારી પીસ અને પ્રાઇવેસી બંને હણાઈ જશે, અને આપણે 12-12 વાગ્યા સુધી અમને ટાઈમ નથી હોતો. પણ એ લોકો એવો કેસ કર્યો. પશ્ચિમના જગતમાં લીગલ પ્રોસેસના ભાગરૂપે એક સિગ્નેચર કેમ્પેન હોય છે, કોર્ટ છે બંને પાર્ટીને કે તમારા પડોશમાં જેટલા અફેક્ટેડ પીપલ છે એ લોકો પાસે જઈને તમે સિગ્નેચર લો, એને તમે અમારી વાત સમજાવો, અને વધારે સિગ્નેચર જેમાં આવે એ પણ એક મુખ્ય મુદ્દો ગણાય હાર જીત માટે. હવે એ લોકો તો લોકલ્સ હતા, અમે તો ઇમિગ્રન્ટ્સ હતા, આઉટસાઇડર્સ હતા, બહારી હતા, એટલે પછી એમાં એમને વધારે સિગ્નેચર મળી. કોર્ટે એના જ આધારે જજમેન્ટ આપ્યું કે BAPS સંસ્થા આ જગ્યાએ મંદિર નહીં બાંધી શકે, ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા, લંડનથી અમારા ટ્રસ્ટીએ ફોન કર્યો કે સ્વામી આ પરમિશન આપણને હવે નથી મળતી. પ્રમુખ સ્વામી મહારાજને આ હારના સમાચાર આવ્યા, જો ઇટ વોઝ અ સેટબેક, એક મોટો ઝાટકો હતો એમના જીવનમાં, એમનું સ્વપ્ન એમની સામે તૂટતું એમને નજરે જોઈ રહ્યા હતા, કોઈ પણ માણસ ડઘાઈ જાય, ધ્રુજી જાય. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરી જાય. અમારા વડીલ સંત છે પૂજ્ય સદગુરુવર્ય વિવેક સાગર સ્વામી, એ આ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી. પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. ધીસ ઇઝ હાઉ યુ સ્ટેબિલાઇઝ યોર સેલ્ફ. અમે તમને 6-8 મોટા મેનેજમેન્ટ ગુરુઝની વાત કરી, એ બધા પણ ટોપ એક્ઝિક્યુટિવને આ વાત શીખવાડે છે કે ઇફ યુ સક્સીડ, ટેક ઇટ એઝ ગોડ્સ વિશ બિયોન્ડ યોર ટેલેન્ટ્સ, ઇફ યુ ફેલ, ટેક ઇટ એઝ ગોડ્સ વિશ આફ્ટર ઓલ યોર રિસોર્સિસ પુટ ઇન. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સિદ્ધાંત સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનો સૌથી મોટી વાત, કારણ કે ટુ ફેલ ઇઝ નોટ અ ક્રાઇમ, બટ નોટ ટુ રાઇઝ અગેન ઇઝ અ ક્રાઇમ. તમે લપસી જાઓ એ ગુનો નથી, પણ લપસ્યા પછી બેઠા થવાની હિંમત ના રાખો, વૃત્તિ ના રાખો, એ ગુનો છે. પ્રમુખ સ્વામી મહારાજ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનો સદગુણ છે. પહેલું વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા, એટલે પોતે સ્ટેબિલાઇઝ થઈ ગયા, સ્થિર થયા. આ એમના જીવનમાંથી આપણે એક લૌકિક દ્રષ્ટિએ મૂલ્યાંકન કરીએ છીએ, શીખીએ છીએ. બીજું વાક્ય બોલ્યા, આપણે આપણો બધો પુરુષાર્થ કરેલો, હવે જે પરિણામ આવ્યું એ સ્વીકારી લો. કેટલો સરસ સિદ્ધાંત છે. નિષ્ફળતા આવે ત્યારે આટલું જ વિચારવાનું કે મેં મારી બુદ્ધિ શક્તિ આવડત હોશિયારી જેટલી મારામાં છે એ બધી મેં મૂકી દીધી હતી, હા હવે જે પરિણામ આવ્યું એ મને માન્ય છે. સચિન તેંડુલકર કાયમ ક્રીઝ ઉપર જ્યારે સેન્ચુરી નથી કરી, એ પણ 0 માં આઉટ થયા છે ને, એ પણ પહેલા બોલે આઉટ થયેલા છે. એટલે ફેલિયર ઇઝ પાર્ટ ઓફ લાઈફ. અને ત્રીજું વાક્ય તો અદ્ભુત બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજ. એ બોલ્યા કે આપણે એકવાર બધાએ સાથે બેસીને નિર્ણય કર્યો છે કે ત્યાં આ કરવું,
એટલે કરવું તો છે જ, બીજી જમીન શોધવા માંડો આપણે કરશું. નિસ્તનમાં બીજી જમીન શોધી, ત્યાં ઊભું કર્યું તંત્ર, મંદિર બાંધ્યું. 1995 જ્યારે ઉદ્ઘાટિત થયું ત્યારે દુનિયાના શ્રેષ્ઠ મેગેઝિન રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી સમાન આ સ્મારક પ્રમુખ સાંઈ મહારાજે લંડનમાં ઊભું કર્યું. એ પણ પથ્થર ને લાઇમસ્ટોન ને બધું યુરોપથી આવે, ઇન્ડિયા આવે, ગળાય અને પાછું જાય. પ્રધાનમંત્રી શ્રી હમણાં આપણને 5 વર્ષ પહેલા સ્લોગન આપ્યું, પ્રમુખ સાંઈ મહારાજે 25 વર્ષ પહેલા સ્લોગન મેક ઇન ઇન્ડિયા. રો મટીરિયલ ગમે ત્યાંથી આવે, મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ પ્રમુખ સાંઈ મહારાજે 25 વર્ષ પહેલા લંડન મંદિર માટે કરેલો છે. તો આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે કે ઘા આવે, ઝાટકો આવે, પછડાટ આવે, નિષ્ફળતા આવે, ત્યારે પહેલાં સ્થિર થઈ જવાનું કે ભગવાનની ઈચ્છા, મેં મારો પ્રયત્ન કરેલો, હવે પરિણામ મને માન્ય છે, પણ બીજી વખત હું બેઠો થઈને પ્રયત્ન કરીને સફળતા મેળવીશ. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. તો આવી રીતે આ ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સમાં તમારો PQ ફિઝિકલ કોશન્ટ, IQ ઇન્ટેલિજન્ટ કોશન્ટ, EQ ઇમોશનલ કોશન્ટ એન્ડ SQ ઇઝ યોર સ્પિરિચ્યુઅલ કોશન્ટ. આ 4 હશે ને તમે પૂર્ણ રીતે નોટ ઓનલી અ પ્રોફેશનલ બટ અ પર્સન, તમે પૂર્ણ કદના પૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા એક શ્રેષ્ઠ વ્યક્તિ ચોક્કસ બની શકશો. અને બિફોર યુ લીવ ધીસ અર્થ, આ પૃથ્વી આપણે છોડીએ તે પહેલાં 70-80-90 વર્ષની ઉંમરે બધાએ છોડવાની હોય છે, 5-10 વર્ષ પ્લસ માઇનસ ભગવાનની કૃપાથી. પણ તમે આ પૃથ્વી છોડો એ પહેલાં એક નાનો માર્ક આ પૃથ્વી ઉપર છોડતા જાઓ, જેથી પેઢીઓ સુધી લોકો તમારા એ શુભ કાર્યને પ્રશંસાની દ્રષ્ટિએ જ ખાલી નહીં પણ પોતાના જીવનમાં લાભની દ્રષ્ટિએ પણ એ જીવન ઉન્નત કરી શકે એવી તક તમે આવતી પેઢીઓ માટે મૂકી જાઓ, એ આ કોર્સથી થશે. તો ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ, આપ બધા માટે ખૂબ પ્રાર્થના છે. વિશેષ અભિનંદન ફરી વખત શ્રી વલ્લભભાઈ, મહેશભાઈ, એમના તમામ ટ્રસ્ટીશ્રીઓ, આગેવાનો અને આપ બધા મેડિકલ સ્ટાફ, અરે ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ, એસ્પેશિયલી વાઇસ ચાન્સેલર પરાગભાઈ, આવું સુંદર કાર્ય કર્યું છે. અને લેટેસ્ટ ટુડે પ્લેજ કે PP સવાણી અને BAPSનો આ જોઈન્ટ પ્રોગ્રામ, એના 25મું વર્ષ પણ ભવ્યતાથી ઉજવાય, ગોલ્ડન જ્યુબિલી પણ ભવ્યતાથી ઉજવાય, પ્લેટિનમ જ્યુબિલી પણ ભવ્યતાથી ઉજવાય, અને 100 વર્ષ શતાબ્દી પણ આ સંબંધનો આપણે સારી રીતે ઉજવી શકશે. થેન્ક યુ વેરી મચ એન્ડ જય સ્વામિનારાયણ.